जय स्वामी नारायण। अर्थम अनर्थम भावय नित्यम। पैसा में अनर्थ घना छे, सुख लेश मात्र नथी। धनपतियों ने पण दीकराओ थी डर छे, बधे ज आवी रीति छे। एम कहीने शंकराचार्य जी एम कहे छे કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, પણ આપણે ભજ ગોવિંદમ નથી કરતા, ભજ કલંદરમ ભજ કલંદરમ। કલંદર પૈસો, પૈસાનું જેટલું ભજન થાય છે એટલું ગોવિંદનું ભજન થતું નથી। પૈસો કોઈને ક્યારેય અબખે પડતો નથી, એટલે એના પ્રત્યે નફરત ક્યારેય નથી થતી। રૂપિયો ખાવાની ચીજ નથી, છતાંય એને જોઈને પાણી આવે છે। ખાવાનું કોઈ બતાવે તો પાછળ પાછળ જાય, ગદબ પાછળ બકરી જાય એમ, પણ રૂપિયા પાછળ પાછળ પણ માણસ જાય છે। રોકવા છતાંય કોઈ પૈસામાંથી પાછો વળતો નથી, ભલે ને આપણે ગમે એટલું સાંભળીએ। અને જીવ જલ્દી ભજનમાં જોડાતો નથી, સાંભળ્યા પછી વિચાર આવવો, ચટકી લાગી જવી, નિર્ણય કરી લેવો। તમારે બધા ટાર્ગેટ બનાવતા હોય ને, આ વર્ષે આટલું ટર્ન ઓવર કરવું છે અને આટલો બેનિફિટ કરવો છે, એટલું હોય જ એમ। ભજનમાં એવું ખરું કે આ વર્ષે આ તો આટલું ભજન કરી જ લેવું છે, થાય તો થાય, નહીતર શું, ન કરે તો અગવડતા જ નથી પડતી, કાંઈ કોઈ પૂછતું નથી, ઘરમાં કોઈ ગગલાવતા નથી, રૂપિયા ઓછા લાવો તો કકળાટ કરી મૂકે, પણ માળા કરો ઓછી કરો તો કોઈ થોડો કકળાટ કરે છે, ઉલટાની વધારે કરો તો કકળાટ કરે, બહુ નરસિંહ મહેતા થઈ ગયા છો, બૈરાવ ભજન કરે તો હવે ભાઈ મીરાબાઈનો અવતાર જોઈ લ્યો। ભજન માં જીવ જોડવો જોડાવો એ બહુ કઠણ છે। છતાંય ઘણા લોકોને સાંભળીને જરૂર થાય છે અને ભજન કરતા થાય છે। ભગવાનનું નામ છે તો હીરાનો વેપાર છે, હીરાના વેપારમાં તો ભાઈ બધા તો ન જ પડે ને, એમાંય મંદીના પીરિયડમાં તો ના જ પડે એમ। મંદી એટલે આ કલયુગનું વાતાવરણ, સતયુગમાં તો સૌ જોડાય ભગવાનમાં, આવા કલયુગમાં જોડાવવું એ મંદીનો પીરિયડ છે, અને એમાં ભગવાનના નામનો વેપાર કરવો છાતીવાળાનું કામ છે। એ કોણ કરે, જેને દૂરદ્રષ્ટિ હોય, દુરંદેશી હોય,
એ સમજે કે ભાઈ આ હમણાં પીરિયડ મંદીના પૂરા થઈ જશે, પછી આપણું જ માર્કેટ છે, તો એ જે તેમાં બધું રોકાણ કરે ને, હવે ત્યારે બેઠું છે બરાબર છે, પણ પછી જમીનનું ઉંચકાવાનું જ છે, પછી હીરાનું ઉંચકાવાનું જ છે, એને ખબર હોય માર્કેટની. એમ જે સમજી જાય કે પછી ભજન જ કામ આવવાનું છે, તો એ રોકાણ કરે. પણ મૂળ સમજવાની વાત કે પૈસામાં દુઃખ છે, ભજનમાં સુખ છે. એ ભજનમાં શું સુખ છે એનું આપણે સાંભળીએ છીએ, તો એ વાત આપણે જોતા હતા કે ભાઈ ભજન સુખકારી છે. પૈસો તો સાચો હોય કઠણ છે, અને ભજન એટલું સરળ છે, ભગવાનના નામનું સ્મરણ કરવું. છેલ્લે આપણે એ જોઈને ઉલટું સુલટું ગમે તેમ કરે તોય ભજનનું ફળ મળે, બોલવામાં ગમે તેમ લોચા મારે તોય ભગવાનના નામનો જપનું ફળ મળે, વેપારમાં બોલવામાં લોચો મારે તો ઊંધું થઈ જાય, સેજે જ કાંઈ ભૂલાઈ જાય કે જીવ આડાવળી બોલી જાય, ખોટે પણ જાય ને, લેતી દેતીમાં ધ્યાન ન રહ્યું હોય તો 200-500 ની નોટ ઓછી વહી જાય તો, અથવા વધુ દેવાઈ જાય તો ખોટ પડે. ભજનમાં એવું થતું નથી, ભજન કરો ખોટ આવે જ નહીં. એ કેવું લ્યો, એક જણો દુકાને આવીને ઊભો રહ્યો, જીન્સનું પેન્ટ હતું સરસ, એને કીધું કે આ કેટલાનું, તો કે 700 રૂપિયા અને 75, 775. એટલે ઓલો કે હમણાં મેં નજરે જોયું, પેલો લઈને ગયો 700 રૂપિયા લઈને ગયો, અને મને તમે 775 કહો છો, પણ ઓલો તોતળ્યો હતો. એટલે એ કે વાત સાચી, પણ હું 75 બોલું એ પેલા લઈને વિવાઈ ગયો. સાતસો બોલ્યો ત્યારે 700 મૂકીને નીકળી ગયો એ, 700 પછી 75 બોલવામાં વાર લાગી ગઈ, ત્યાં પેલો મૂકીને વયો ગયો. લ્યો બોલ, જો ભૂલ પડી તો ખોટ ગઈ ને, એમ ભગવાનના નામ જપ કરવામાં ગમે એટલી ભૂલ પડે પણ ક્યારેય ખોટ આવતી નથી. સ્વામી બોલાણું નારાયણ રહી ગયું બોલવાનું તોય કામ થઈ જાય, અને સ્વામી રહી ગયું નારાયણ બોલાઈ ગયું હોય તોય કામ થાય, એટલે ખોટ જતી જ નથી. કેવું સુખકારી છે આપણે જોયું કે શારીરિક પીડાઓમાં ભગવાનનું નામ સ્મરણ કેવો કામ કરે છે એના આપણે પ્રસંગ જોયો. એવી જ બીજી પીડા છે તે માનસિક પીડા છે. શરીરની પીડાઓ અલગ છે અને માનસિક પીડા પણ અલગ છે. શરીરમાં કાંઈ પીડા ન હોય પણ તો બીજી ઘણી બધી બાબતોને લીધે માનસિક પીડા હોય. માનસિક પીડાઓમાં પહેલી એ વાત છે અશાંતિ, કાંઈ પણ વિપરીત પરિસ્થિતિ થાય તો અશાંતિ થાય. તો ઘણાના એવા અનુભવ હશે કે અશાંતિ હોય ત્યારે જો બેસી જાય ભગવાનનું નામ જપવા માંડે તો ધીમે ધીમે 5-10 મિનિટમાં જપ કરતા કરતા પરમ શાંતિ થઈ જાય. ઘણાનો એવો અનુભવ હશે. ગામ નામઠામ નહીં કહું પણ એક હરિભગત તો નહોતા, પણ સર્વધર્મ પ્રેમી માણસ, આપણી સાથે કાંઈક થોડી ઓળખાણ તો, વ્યવહારિક કૌટુંબિક બધી સમસ્યાઓ હોય, થોડા વખત પહેલા એમણે ફોન કર્યો, આવું બધું છે ને, હેરાન હેરાન થઈ ગયો નામ ને ત્યાં. એ કીધું તમારી શ્રદ્ધા છે જે હોય તો
ભજન કરો. કે હનુમાનજીને યાદ કરો. મેં કહેતો હનુમાન ચાલીસા કરો અને સાથે સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરો જેટલી થાય એટલી. હા, એ વાત સાચી હો, પણ કાંઈ જીવ એમ કરે? દુઃખ તો બધાને છે, પણ ભજન કોણ કરે? સૌને મટાડી દેવું છે, પણ ભજન કરવા કોઈ બેસે છે? અને બેસે છે તો ભજન કરે તો દુઃખ જાય, દૂર થાય. ઠંડી લાગતી હોય અને તાપવા ન બેસે તો ક્યાંથી ઠંડી ઉડે? દુઃખની રાડ્યો પાડે છે, પણ કોઈ ભજન કરવા બેસતું નથી. ભજન કરવું જોઈએ, એ એકને બે જેવી વાત છે. એટલે પેલા ભાઈને આપણે તો કીધું, પણ કરવું તો એને પડે ને, થોડુંક કરવું તો પડે. થોડું ઘણું કરે ને પછી ચિંતાઓ જ કરી રાખે. એમાં પછી એનો ફોન આવ્યો, મને કે સ્વામી આજે તો આવું થયું. શું થયું? મેં કીધું રાત્રે 2 વાગે લબક ઝબક ઊંઘ આવી, પછી તો ઊંઘ ઉડી ગઈ તો ઊંઘ આવે જ નહીં. ચિંતાઓ ચિંતાઓ ચિંતાઓના જાળા, અને મન મૂંઝાય, નામ થાય તેમ થાય. પછી મને એમ થયું, સ્વામીએ કીધું છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, તે હું તો પછી બેસી ગયો. કે એ માંડ્યો પછી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાતને 2 વાગે કરવા. મજા તો બહુ આવી. એમ કરતા કરતા થોડી ઊંઘ આવી ગઈ, સવારે પાછું ઊઠી ગયો. પછી મને એમ થયું કે થોડુંક સારું તો લાગ્યું, ભજન થયું. તે હાલને સ્વામીએ કીધું છે તો સ્વામિનારાયણ મંદિરે દર્શને જાઉં. તે હાલીને કે સ્વામી હું તો દર્શને ઉપડ્યો, થોડું છેટું થાય પણ પહોંચી ગયો. ત્યાં જઈને પછી લાંબો થઈને પડી ગયો ઠાકોરજી પાસે. હાલીને થાક્યો તો તે હું તો પડ્યો રહ્યો, મને આળું ઉઠાય નહીં. પણ એમાં મને એવો અનુભવ થયો કે મારે માથે અને પીઠ ઉપર કોઈ હાથ ફેરવતું હતું. કે થાક બહુ લાગ્યો છે, સારું નથી એમ. આમ એવો મજાનો હાથ ફરતો હતો. હાથ ફરતો બંધ થયો ને પછી હું જાગ્યો, મારું બહુ સરસ હળવાશ થઈ ગઈ. પછી મને થયું કે આ ભજનમાં કાંઈક છે તો ખરું. એટલે પછી સ્વામી હું તો મંડી જ પડ્યો. સારું, મંડી મંડી પડો, બીજું શું. પછી 8-10 દિવસ થયા ને ત્યાં પાછો ફોન આવ્યો. એટલા બધા ખુશ, મને કે સ્વામી શું થયું, ભગવાન સ્વામિનારાયણે એવી દયા કરી, મારા કુટુંબના ને વ્યવહારના ને પૈસાના ને અટવાયેલા ને એટલા બધા પ્રશ્નો હતા કે કોઈ રીતે મનાય કે કઈ રીતે હળહુસતી નહોતી. એ સામેથી હો કે બધા પ્રશ્નો ઉકલી ગયા. સામેથી આવ્યા ને કે લ્યો શિયાળો છે, તડગ્યા ખાશો? તાકરે ખાયે, કેમ ન ખાય? તો 1 કિલો અડદિયો મને આપ્યો, એક એને ઘરમાં રાખ્યો, અને પછી કે તમે આવજો ને બેસજો ને આ તમારું ને આટલું આ ને આપણું આ ને. બધા જ પ્રશ્નો હળવા થઈ ગયા છે અને મને કોઈ ચિંતા નથી, બહુ સારું થઈ ગયું. પણ એને આજે 1.5 મહિનો થયો પછી ફોન નથી આવ્યો. જીવને કામ થઈ જાય ને પછી કોઈની ગરજ રહેતી નથી. કામ પત્યા પછી ભગવાન અને ભગવાનના ભક્તો સાધુને ભૂલે નહીં તો ખરું કહેવાય, પણ પછી પાછા એ માયામાં બધા અટવાઈ જાય છે, પછી કોઈ સાંભળતો નથી. વળી પાછું દુઃખ આવે તે વળી પાછા સાંભળે એવું છે, પણ પછી તો બધું ડિસ્કાઉન્ટમાં વાત થાય ને. પછી ઠાકોરજી ડિસ્કાઉન્ટ કરી નાખે ને પછી. એટલે ચેતવાની જરૂર છે, પણ મૂળ વાત અશાંતિ કાઢી નાખે. ભગવાનનું ભજન ખરા દિલથી ભાવથી થાય તો કાઢે. આપણે અહીંયા સભામાં કદાચ નાનજીભાઈ હળિયલ નાનજીભાઈ બેઠા હશે, તો હવે અમદાવાદમાં આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી અમદાવાદના જ, નાનકડી કંઈક એક નોકરી મળી, પછી ટૂંકો પગાર, પણ હવે એના ઘરવાળાને બધા હોય તે અહીંયા લઈ આવી અમદાવાદમાં.
એ લઈને અહીંયા લેવા ગયા અને આવ્યા. એમાં થોડા દિવસ જાય એમાં કોણ જાણે શેઠનો મગજ શું ફેર્યો. આ નોકરી ઉપર તો પરિવાર લેવા ગયા હતા, એ લઈને આવ્યા તો એટલે નોકરીમાં છૂટા કરી દીધા. હવે શું કરવું, અમદાવાદમાં કરવું શું અને બૈરાને કેવું શું કે અમે તમને મોટે ઉપાડે લાવ્યા પણ હવે આનું કરવું શું, કાંઈ બોલાય નહીં. અને શેઠે તો ધક્કો મારી દીધો, એવા મૂંઝાઈ ગયા, અશાંતિ આવી ને. પણ ડાપણનું કામ સીધા અહીંયા સાધુ આશ્રમ જૂનો હતો ને ત્યારે આપણે મેમનગર ગુરુકુળમાં, બસ ત્યાં આવીને બસ માળા કરવા બેસી ગયા. જે કરવું હોય આને કરવાનું છે, હું કોને કહેવા જાઉં. માળા કરવા બેસી જ ગયા. બસ એ સૂઝવું જોઈએ એમ. આપણે તો પછી ઓલાને ફોન કરીને એમાં જ તકલીફ થતી છે એવું લાગે છે. આ તો કે મારે કાંઈ કરવું નથી. આને બીજું સૂઝે એમ હતું ને, બીજું કોઈ ઓળખતું નહોતું. એટલે આ સિવાય આપણે જોયું પેલા કીધું હતું ને, બધા રસ્તા બંધ થઈ જાય પછી આ રસ્તો આપણને, પણ એને સૂઝવું જોઈએ એમ. નહીતર આપણે ટોલ ટપામાં વાત કાઢી નાખીએ, બીજાને અગર આપણે દુઃખ કથવામાં વાત કાઢી નાખીએ, સમય કાઢી નાખીએ, એમ આપણો સમય નીકળી જાય પણ કરવાનું થાય નહીં. આને બધું મૂકીને માળા કરવા બેસી જ ગયા. એ સમય ધીમે ધીમે સર પધાર સધાર અમર એ હાલતો ગયો. અત્યારે બન્યું એવું, ચિંતા તો થાય ને, હામો બેઠો છે આમનો ગોયા જેવો, ભલે આડો કાચ હોય પણ જોઈએ તો રાખે ને આમ. તો એની પાડોશમાં જે ભાઈ રહેતા હતા ને, એને ખ્યાલ આવ્યો કે ભાઈ નાનજીભાઈને તો ઓલા નોકરીમાં કાઢી નાખ્યા છે, એમના માણસને મોકલ્યો, જાઓ ને ગોતિયાવો ને ગમે ત્યાંથી એને ગોતિયાવો, આપણે રાખી લઈએ. તે ઓલો પૂછતો અહીં આવ્યો, આવીને કે ભાઈ નાનજીભાઈ તમે અહીં બેઠા છો, આપણે હા હા એ બોલાવે છે એ, કે અમારા માણસની જરૂર છે, તમે ને આવી જાઓ. હાલો ને આ તૈયાર જ છું કઈ. અને ગોઠવાઈ ગયા, આજે સારામાં સારી રીતે પગાર ને ધોરણ ને બધી રીતે સુખી છે. પછી આપણે ગંજ્યાભાઈ અહીં બેઠા છે તો એના દીકરી મેડિકલમાં એડમિશન જામનગર લેવું, મમ્મી પપ્પા દીકરી બધા ત્યાં ગયા, હવે વેઇટિંગમાં બેઠા હોય પણ ઓલા બધા ત્યાં એનાઉન્સને નોટિસ બોર્ડ ઉપર એમને સીધું આમ ડિસ્પ્લે થયા રાખતું હોય કે આ ફૂલ છે, આ વિભાગ ફૂલ છે, આ ફૂલ છે. હવે અહીંયા તો ધબકારા વધતા જાય ને, બધું ફૂલ થઈ જાય તો અમે કેવી રીતે ગોઠવાય. એમનો વારો આવ્યો ને અંદર ગયા ત્યારે ગાયનેકોલોજીસ્ટની એક જ જગ્યા ખાલી, એમની દીકરીને આપી. પણ એ દરમિયાન આને જ્યારે એવું થયું ત્યારે બસ માળા જ મીંડા કરવા, વેઇટિંગમાં બેઠા બેઠા શું કર્યું, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ માળા એવી પોગી ગઈ ને એક જગ્યા રાખી દીધી, તે ગોઠવાઈ ગયા. એ વાત તો ઠીક છે. પછી એનું ભણતર ચાલુ થયું, MD નું છેલ્લું વર્ષ, અને એમાં પેશન્ટનો ઈલાજ કરવાનો, ઓપરેશન કરવાનું ને બધું જે હશે એ. થોડો અંદર ગણાને કોઈ ઈર્ષાભાવ હોય, કોઈને આંટી પડી હોય, આવું હોય તેવું હોય, એટલે નડવાના તો માણસના સ્વભાવ છે. તો એમાં એક કેસ એટલો બધો ક્રિટિકલ અને કોમ્પ્લિકેટેડ જટિલ કે જે લગભગ ઓપરેશન નિષ્ફળ જાય. હવે એ ઓપરેશન આ દીકરીને શું આપ્યું કે જે ફેઇલ જ જાય. હવે એ મુસ્લિમ મહિલા બાઈ, રોગ એવો થયેલો કે જે સફળ થાય નહીં ઓપરેશન, અને એ નિષ્ફળ જાય, પરિણામે આના રિઝલ્ટ ઉપર અસર પડે અને એને ઘણું બધું સહન કરવું પડે, આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરે. પણ હવે એવું આપ્યું જ સામેથી એવું ગોઠવીને, એટલે છોકરી દીકરી મૂંઝાઈ ગઈ કે હવે શું કરવું. એટલે એ તો રડવા માંડી, કેરિયરનો પ્રશ્ન છે ને આ તો. એટલે ઘરે પપ્પાને બધા ફોન કર્યો કે બસ હું તો મારી પાછળ ઘણા વખતે આ બધા પડી ગયા છે ને, મને ખૂબ હેરાન કરે છે ને, પરેશાન કરે છે ને, અત્યારે પણ મને આવું આપ્યું છે ને, આમાં તો આવા જ રિઝલ્ટ આવે ને, પછી હવે અને મારે કંઈક ઓપરેશન કરવા જવું નથી, કાલે ઓપરેશનમાં જવાનું હતું, મારે ભણવું જ નથી, મૂકી દેવું છે. એટલી બધી ડિપ્રેશનમાં આવી ગઈ. થઈ જાય એ તો જે ભણતા હોય એને ખબર હોય. એટલે આ એમણે કીધું ઘનશ્યામભાઈ કે એવું ન હોય, તારી મમ્મી હમણાં ત્યાં આવે છે, અહીંથી સવારે તને મળી જશે જામનગર, ધીરજથી આરામ કરો, ભજન કરો.
રાત્રે એના મમ્મી નીકળી ગયા, સવારે પહોંચી ગયા, મળ્યા આશ્વાસન આપ્યું હશે, એના મેડિકલ કોલેજે મૂકવા ગયા. પછી એને કીધું તું જા, હું જાઉં છું આપણે સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજની સામે બેસીને માળા કરું છું મહારાજ છે ને. પછી એ બેસી જ ગયા ઘનશ્યામ મહારાજ પાસે માળા કરવા એના મમ્મી. અને આમે પેશન્ટને 7:30 વાગે અંદર લીધા, ઓપરેશનનું બધું શરૂ કર્યું. ઓપરેશન કંઈક 2 કલાક જેવું ચાલ્યું છે, એકદમ સક્સેસ ઓપરેશન, સફળ ઓપરેશન થઈ ગયું. એકદમ બહાર આવ્યા, વિરોધીઓએ પણ વધાવી કે ભાઈ તે દીકરી આમાં તે બહાર ઉતરાય જ નહીં. અને આ મમ્મી એ આવી મેળા, પણ પહેલાં હરખના આંસુ આવી ગયા. એ કે તમે ભજન કર્યું ને બા, મારી પાસે કોઈક ઊભું હતું અને મને સતત દોરવણી આપતું હતું કે તું આમ કર આમ કરી, એટલે ઓપરેશન સફળ થયું. બાકી બીજું કોઈ રીતે સફળ થાય એમ હતું નહીં. પરખાતું નહોતું, પણ કોઈ મારી પાસે હતું કે જે મને દોરવણી આપતું હતું. ત્યારે આપણને વિચાર આવે કે જો માળા કરે ને ભજન કરે ને પુકાર કરે તો ભગવાન સ્વામિનારાયણ ઓપરેશન કરાવવા આવે છે એમ. એટલે માનસિક અશાંતિ દૂર કરે ભજન કરે તો. બીજી માનસિક જે પીડા છે એ ભય છે. અને ભય હરે ભગવાનનું નામ સ્મરણ. ગાંધીજી નાના હતા, ખૂબ અંધારાથી ડરતા હતા, તમને ખબર છે, ખબર છે ને? તો એને આત્મકથામાં બધું લખ્યું છે ને, બાળપણમાં એ અંધારાથી બહુ જ ડરતા હતા. પછી એમની રંભા નામની દાસીને કહ્યું કે, નોકરાણી હતા એને કહ્યું કે રંભા મને અંધારામાં બીક બહુ લાગે છે. એ રંભા એની ગુરુ લ્યો. એમણે કીધું અરે મોહનદાસ, અંધારામાં બીક લાગતી હોય ને આપણને, ક્યાંય પણ બીક લાગતી હોય, આપણે રામ નામનો જપ કરું, રામ 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 કરું, ભય બધો ભાગી જાય, ભગવાન આપણી રક્ષા કરે. એમ નાનું કુમળું માનસ, અને રામ રામ કરીએ તો ભય ભાગી જાય. અને એ બીજ રોપ્યા અને એનો ભય ભાગ્યો. જુઓ માનસિક ભય, બ્રિટિશ સરકારના લશ્કરોના તોપના ગોળા સામે પણ એ માણસ ડગ્યો નહીં, એવો નિર્ભય પુરુષ થયા. જે અંધારામાં બીતો હતો એને બ્રિટિશ સરકારની તોપ ને બંદૂકો લશ્કર ડરાવી ના શક્યું. એની સામે છાતીએ ગોળ મેં જે પરિષદમાં સંકોચ જેવો ભય નહીં, ટૂંકી પોતરીને ફકીર જેવો વેસ થઈને ગોળ મેજી પરિષદમાં લંડનમાં બેસે એની સામે. ઓલો આખી આલમનો બાદશાહ હોય, હે બેસે, કોઈ જાતનો ભય નહીં. સાબરમતી આશ્રમ ને એમને સ્થાપ્યો તો એક બાજુ સ્મશાન દુધેશ્વરનો ઘાટનું, અને એક બાજુ સાબરમતી જેલ, વચમાં આશ્રમ. એકે સારું ઠેકાણું કરું, એક બાજુ જેલ ને એક બાજુ દુધેશ્વર અગ્નિ સંસ્કારનો ઘાટ, વચ્ચે સાબરમતી આશ્રમ ગાંધીજીએ સ્થાપ્યો. ત્યાં રહ્યા. કોઈએ કીધું બાપુ આ ઠેકાણું, આ બાજુ સ્મશાન ને આ બાજુ જેલ, વચમાં તમે લીધું, તો કે આ સમજીને રાખ્યું છે આઝાદીની લડતમાં જેને ચાલવું હોય લડવું હોય એને બે માટે તૈયારી રાખવી જોઈએ, એટલા માટે આ નાખ્યું. એ ડોસાની સૂઝ જોવો, એ કે જેલમાં જવાની તૈયારી હોવી જોઈએ, છેવટે મરવાની પણ તૈયારી હોય, એટલે બે બાજુની વચમાં આશ્રમ નાખ્યો છે. કેવો નિર્ભય પુરુષ થયો. મારે એ વાત કરવાની છે કે રામ નામ જપતા જપતા એ કેટલો નિર્ભય થયા. ભગવાનનું નામ જપે એટલે મનસમાંથી ભય ભાગી જાય છે, એના પ્રમાણો છે. આપણે ત્રિકમ બાબા ધરમપુરના, આપણે એન્જિનિયર ગુરુકુળના ભૂતપૂર્વ, રાજકોટથી માંડીને વિદ્યાર્થી સરકારી એન્જિનિયર, પણ એક ખોટો પૈસો જિંદગીમાં ક્યાંય લીધો નહીં, ને એક પ્રામાણિક ધંધો સરકારી નોકરી, નહીંતર ઘણું થાય એમાં આડાવળું, તમે જાણો છો. ઘણીવાર તો પણ એવા અલગારી, ઘણીવાર પટાવાળો હારા લુગડા પહેરીને આવ્યો હોય એની ઓફિસમાં, તો કોઈને પટાવાળો ઓફિસર લાગે અને આ ઓફિસર હોય હકીકત, એવા અલગારી કપડાની પેલી કાંઈ પડી નહીં. પણ એવડા મોટા ઓફિસર છતાંય આપણે વર્ષો સુધી અમદાવાદ ગુરુકુળ થયું ત્યારે આ બાજુ આવ્યા,
પેલા હતું ત્યાં, પણ નાના નાના છોકરાઓના જાજરું સાફ કરે, મૂતરડીઓ સાફ કરે, સવારમાં વહેલા ઉઠી શાકભાજી રેકડી લઈને જવાનું, મજૂર કામ કરે, એનાથી ને હલકું કામ એ કરતા, ગટરો સાફ કરે, મૂતરડીના ખાળિયા સાફ કરે, જાજરું સાફ કરે. અને એ હાચો આઠસો છોકરાના જાજરું, એ જૂના જમાનાના તમે જોયા ને એ બધા, એ સાફ કરતા. સુખેથી રહી શકે એવા માણસો આવી નાની સેવા કરી છે વર્ષો સુધી, અને હજી તમારે એન્જિનિયરિંગનું કામ અહીંયા છારોડી મેમનગર એ કરે જ છે. એટલી સેવા એની, જો આટલી સેવા કરનારા તો પુરુષો બહુ ઓછા મળ્યો. આખી જિંદગી ખર્ચી નાખી, નિવૃત્ત થઈ નહીં, ઘરે જવું નહીં, જવું હોય તો ગયા માત્ર જવું, અને ચંદનનું લાકડું જેમ ઘસાઈ જાય એમ સેવા જ કરવી, સેવા જ કરવી, ભજન કરવું, કીર્તન કરવું, પાછા રોજ 108 કીર્તન બોલવાના, પાછા રોજ 108 રોજ કીર્તન બોલવાના, મંત્ર લેખન કરવાના, ભજન કરવાના, સેવા કરવાના. પાછી કોઈ જમવામાં ડિમાન્ડ નહીં, નહીં આટલી સેવા કરતો એને રથળીમ સાચવવો પડે, ચા કોફી દૂધ એનું કોઈ વ્યસન નહીં, કઈ જોઈએ નહીં, ધડો લેવાની જરૂર છો. તમે તો બે દી હરખી સેવા કરી હોય ને તોય તમને પાણી ન પૂછાય, પેલું ન પૂછાય, જોકે એવા નથી પણ કહી દેવું સારું ને. એ બધી સન્માનની ભૂખ છે ને વેવાય વેલામાં રાખવી. તો મને એક જણો કે ન્યા કઈ સરભરા થતી નથી એટલે કઈ રાખી, એ કોઈ ભાવ નથી પૂછતા. હવે કે તો ભાવ નથી પૂછતા તો એ એમને પડ્યા રહેવું સારું, પણ અહીંયા ભાવ પૂછવાની વાત જ ના કરવી. અહીંયા અત્યારે તમે જેટલો ભાવ નહીં પૂછાવાનું કરો એટલો ઉપર ભાવ પૂછાશે. પણ આટલું હોવા છતાં, આટલી ઉંમર થઈ ગઈ હોય છતાં, હવે નાનામાં નાનો સાધુ ગગલાવે, ગમે એમ કરે, ખીજાઈ જાય, ગમે તેમ કરે, કોઈ દી કોઈનો હારે રહેવો ને મહિમા રાખવો, કોઈનો એટલો એવો અભાવ નો આવે. નાનામાં નાના હોય ને ગમે તેમ કિયત હોય, જરા એને મોગરો મરડાય નહીં, મોગરો મરડાય નહીં, નાકનું ટીચકું મરડાય નહીં, ગજબ છે ને. શરીર આખું ઘસી નાખ્યું હોય ને આટલી સેવા કરી હોય છતાં એને ગમે તેમ કયો ખાવા આપો ન આપો. કાલે ઉભા હતા તો કોઈ કીધું છે કે હમણાં તમને દૂધ આપું છું, તો એ તો ઉભા રહ્યા ને દૂધ દેવાળો ભૂલી ગયો, તો એ તો ઉભા છે, તો એમ નથી લ્યો છે, અહીંયા કોઈ ભાવ પૂછે છે, દૂધનું કઈ વ્યાઈ ગયા, અડધો કલાકથી ઉભો છું, આવું હોય હું અમારે પડ્યું છે એવું નહીં. મેં કીધું કેમ ઉભા છો, તો દૂધનું કીધું છે હમણાં આપશે. મેં કીધું કોને કીધું છે, ઓલાને કીધું છે, એ તો બીજું કામમાં જ લાગી ગયા છે, મેં કીધું ભૂલી ગયા છે, ભૂલી ગયા છે, કઈ વાંધો, ઉભો છો. કેવું કહેવાય, આ આડંબર કરવાથી આ ના આવે એમ, સહજ ગુણ છે. બસ ઘરમાંય માણસ કાંઈક તો માન રાખે, 10-15 મિનિટ થઈ જાય, ઘરવાળી પાસે પાણી કે દૂધ કે ચા કે કઈ માગ્યું હોય, ન આવ્યું હોય તો રમરમાવટ થાય. ઘડિયાળમાં જોજે, આંખો છે કડા, જોવો જ નહીં. તમારે ખાવું પીવું હોય ત્યારે બધા બરાબર મરી જાય છે, અમારે અહીંયા બસ ઘરમાં કુતરા જેટલું માન નહીં એમ, સમજી રાખજો. અમારા પૈસા ઉપર તમે લેર કરો છો, હા એ તો હું ડાયો કે તને રાખી, નહીં તે વળતી બસમાં મોકલી દીધી હોત તો. અરે ધમાલ થઈ જાય એમ, કહેવાની વાત એ છે. છતાં આ જો હાવ નિર્માણ છે એવા, આવા ગુણ તો પૂર્વના કંઈક અર્જિત હોય તો થાય, બાકી રહેવું બહુ સરળ છે. પણ અરે અરે કહું છું કે ભાઈ સત્સંગમાં આવા લોકો ફાવે છે, એટલે એવું થવાની કોશિશ કરવી. ફરી વાર હું કહું ને, એકવાર આપણે કીધું છે કે સાચવવા પડે એ સંબંધો સાચા ન ગણાય, સાચા સંબંધો હોય એને ક્યારેય સાચવવા પડતા નથી. પણ મેં એ બહુ જોયું છે, આ તમને મારે બહુ દુઃખતે હૃદયે એક આ વાત કહી દઉં છું, હરિભક્તોને સાધુની ગરજ હોય, સાચી વાત છે ને, પણ એટલી ને એટલી સાવ નગદ વાત છે કે એને જ્યાં સુધી ગરજ હોય એની તો આપણને ખબર નથી, એને જ્યારે ક્યારે ગરજ પૂરી થઈ જાય છે એ અમને કાંઈ ખબર પડતી નથી. એવા કેટલાય જોયા, અચાનક એને કાંઈ ગરજ પૂરી થઈ જાય, પછી એને કાંઈ લેવા દેવા જ નહીં, જાણે કાંઈ આપણે ઓળખાણ નથી, ઓળખતા નથી, કશું નથી, કાંઈ નથી, કાંઈ નથી, બસ કાંઈ નહીં.
એ માયલામાં એવા લિસ્ટમાં તમે પણ આવી શકો એમ છો, એવું કઈ નથી. તમારે અત્યારે અહીંયા છો ને ગરજ છે તો તમે સામી સામી કરતા હો, હવ ને એમ મને નહીં કોઈ નહીં. તમારે પૂરું થઈ જાય તો પછી તમે ક્યાં વ્યાજ આવ છો? સંતોને એમ હોય કે આમના માટે આટલું બધું આપણે સંસ્થાએ કે ભાઈ કંઈ કર્યું છે તો એ તો આપણા જ હોય ને, તો એને આપણું કાંઈ રહ્યું જ ન હોય. કદાચ એના માટે આપણે શરીર ઘસ્યું હોય તો એને કાંઈ નથી હોતું. એટલે આવું છે, આવું બને છે એમ, એ ગમે ત્યારે મોઢું મોડી લે છે. અને વિચારો, હવે તમે ગમે ત્યારે આવતા બંધ થઈ જાઓ તો તમારે તમને શું, એને પાસે કાંઈ લીગલી કેસ થાય છે? હે, બે વાર કે તમે કહો નથી આવવું, નથી આવવાતું, નથી સમય, તો પછી શું કરી લેવું તમને? અને તમને જયારે ક્યાંય એવું ના લાગતું હોય તો તમે આવીને કાંડા મળીને કે સ્વામી તમારે તો બોલવું જ પડે ને, તમારે તો આવવું જ પડે ને, તમારે તો દર્શન દેવા જ પડે ને, તમારે વાતો કરવી જ પડે ને, તમે ન હોવ તો અમારું શું? એટલે તમે વ્યાજ આવતી અમારું શું, એ તું કઈ વિચારતા જ નથી. ત્યારે વિચાર આવવો જોઈએ ને કે આપણે વ્યાજ એને મૂકી દીધા, આપણે 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 કરી કરીને એને પકડી રાખ્યા હતા, પછી આપણને જયારે ઓલું પતી ગયું ત્યારે આપણે તો ઉલાળીઓ કરીને જતા રહ્યા, એનું શું? એ તો કોઈ પૂછવા નથી આવતું. આવું તો બહુ છે, વિચારવું, સંબંધો ને થોડા વિચારો, સાવ એક તરફી ગરજ હોય ત્યાં સુધી રાખવાનો, પછી જય સીતારામ. પણ બહુ થૂકના હાંધા જેવું છે, ઘણા એમને જ મળે ને સ્વામી તમે છો તમે સહી, પણ પછી ક્યારે મટી જાય છે એ કાંઈ ખબર નથી પડતી. ત્યારે આપણને એમ થાય કે સારું આપણે વિશ્વાસે કોઈ હરી ભજતો હોય તો આપણે એના માટે થોડું ઘસાવું, બિચારો આપણે લીધે જો ભજન કરતો હોય તો શું ખોટું છે, સારું ને, પણ પછી ક્યારે ઓલું થઈ જાય એ કઈ ખબર નથી પડતી. ત્યારે આપણે એમ થોડું એમ કહેવાય છે ભાઈ તું અમારે લીધે હતો ને હવે શું છે. અને ગમે ત્યારે મૂકીને ગમે ત્યાં જતા રહીએ છે, કશું જ નહીં, કાંઈ કોઈ સેન્સ નહીં, કોઈ વિચાર નહીં, કોઈ પેલી નહીં, આવું બધું છે. આ તો દુકાનદારની સાથે ગ્રાહકનો જેવો સંબંધ હોય એવું થયું ને, ફાવે ત્યાં હોય ત્યાં માલ લે, નથી ફાવતું તો દુકાન બદલી નાખે. હવે કેમ છે કે બીજે ગોઈતું છે, ત્યાં માર માલ સારો મળે છે, સસ્તો મળે છે, સારું. એ તો વિચારવાની થોડી ઘણી વાતો હોય છે. તો એ ત્રિકમભાઈ, હા, તો આજે 20-25 વર્ષ પહેલાની આસપાસ સમય થયો છે, ચીમનભાઈ પટેલની સરકાર અને કોમી હુલડ, હિન્દુ મુસ્લિમનું ભયંકર ફાટી નીકળ્યું, મોટે ભાગે હિન્દુઓ જ કપાતા હતા, એવી બધી પરિસ્થિતિ. ક્યારેક વચ્ચે કર્ફ્યુ ઉઠે ને પાછો ઉઠે ને વળી પાછો દંગલ થાય, મારામારી થઈ જાય. તે ત્રિકમભાઈ તો લગભગ અહીંયા પડ્યા રહ્યા ત્યારે, જે છારોડી નહીં કહેતું જ નહીં, મેમનગર ગુરુકુળ જતો. પણ ત્રિકમભાઈ મોટે ભાગે ગાંધીનગર સર્વિસ હોય કે નિવૃત્ત થયા હોય એ મને પૂરેપૂરું યાદ નથી, પણ સર્વિસ હશે એટલે ત્યાંથી આવીને પછી અહીંયા રોકાતા હોય ને એ બધું કામકાજમાં બધે ધ્યાન દેતા હોય ને સેવા કરતા હોય. ઘરે તો ત્યારે વહેલા મોડા જાય, બે ત્રણ દિવસે જાય, એવું બધું જનરલી. પણ કોમી હુમલ આ બધું થયું એટલે કાળુપુર એરિયા, વિસ્તાર જ ડેન્જર, ભયગ્રસ્ત, જાનનું જોખમ, એટલે થોડા દિવસો નહીં જવાયું હોય, પણ પરિવાર તો ત્યાં જ. એટલે સેજે પછી એક દિવસ એને થયું કે હું હવે થોડીક છુટ્ટી છે તો જાઉં. હવે એવું પડ્યા અલગારી માણસ, જેવા એ વિસ્તારમાં પ્રવેશ્યા અને મુસ્લિમ ભાઈઓનું ટોળું આવ્યું, ધારિયા કુહાડીને હાથમાં બરછીને તલવારો લઈને 20-25 જણા, આ એકલો માણસ રાય રાય ટુકડા જ કરી નાખવાના ઈરાદા સાથે દશા હેવી બુમરાણ કરતા આવ્યા. યાદ શું આવે સ્વામિનારાયણ, બીજું શું આવે, એ વાળું ભગવાન રાખે એમ કહે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પણ એની પાસે આ ભય ભગવાનનું નામ જ હરે છે ને, ભગવાન કરે શું કરે, રાયનો પર્વત કરે ને પર્વતની રાય કરે. ખિસ્સામાં હંમેશા ત્યારે બ્રશની પ્રથા બહુ નહોતી, એટલે એટલે બાવલના દાંતણ કાપી ને વાપરવાની સવારમાં બધાને જરૂરિયાત, એટલે ખિસ્સામાં એક સૂડી રાખે બાવળનું દાંતણ કાપવા. તે સ્વામિનારાયણ 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 કરતા ખિસ્સામાંથી હુડી કાઢી, હુડી ઓલાની 25 જણા અને ધારિયાન કુહાડી ભાલાન બરછીઓ વાળું ટોળું અને સૂડી કાઢી, હવે 3 ઇંચની સૂડી, એ સૂડી કાઢીને કે આવી જાઓ તમારી જાતના, આવી જાઓ આવી જાઓ. કે ઓલ્યા લોકોને રાયફલ બંદૂક દેખાણી, એમાં વિચાર કરો, એ 3 ઇંચની સૂડી સ્વામિનારાયણ કરે આવી જાઓ તમારી જાતના આવી જાઓ, ઓલાને રિવોલ્વર બંદૂક દેખાણી,
મારી નાખ્યા ઊભી પૂછડીએ ભાગ્યા, આવાજ જો કેલા માર્યા, હમણાં ભડાકો કરશે, હમણાં ભડાકો કરશે. લે હવે આમાં એને આ સુડીમાં રિવોલ્વર દેખાવી, કોનું કર્તૃત્વ આના સિવાય થાય? ભલા માણે એક જણા ને ભ્રમ થાય, પણ 25 જણા ને ભ્રમ થાય? 25 જણા ને હોય એક સુડીમાં રાઇફલ દેખાય, એક બે જણા ને દેખાય, અને જે 25 જણા ટોળું ભાગ્યું છે, ઉભા રહ્યો તમારી આ સ્વામિનારાયણ ભજન છે, નામનું ભજન છે, એ ભય ટાળે છે ને હિંમત આપે છે ને પાર ઉતારે છે. ઘરે શાંતિથી પહોંચી ગયા અને ડો હજી બેઠા છે. તેથી જો આ ન થયું હોત તો આજે ન હોત. એટલે ભગવાનનું નામ સ્મરણ છે એ માનસિક અશાંતિ, ભય, પીડા એ બધાને દૂર કરે છે. ભગવાનનું નામ સ્મરણ જો કેટલું સુખકર છે, પણ છતાંય જીવ કરે નહીં. પથારી પડ્યો ને રામ બધું હોઈ ગયો નથી, પણ લ્યા ઘરે જીવતા પહોંચાડ્યા. હે તમે બધા ધંધાના બધે ગામ આખા દિવસ ફરતા હો, આપણું તો અહીંનું ટ્રાફિક કંટ્રોલ કેટલું સરસ. તમે જીવતા ઘરે પહોંચાય એ જ આભાર મોટો. આપણું તો અકસ્માત થાય છે એમ નહીં, જીવીએ છીએ એ જ મોટો અકસ્માત છે. એ જ મોટો અકસ્માત કે અહીંથી આટલી બધી આટલી બધામાંથી ગમે ત્યાંથી ગમે તે નીકળે. અરે કાંઈ ન હોય ને, આપણે હાલ્યા જાય તો ઉપરથી કોઈ કચરાનો ટોપલો નાખે, એમાં ઈંટોળા હોય કાંઈ નહીં, આપણું તો ઘોલું પાકી જાય ને. આ તો લોકશાહી ભારત દેશ મહાન, ગમે ત્યાંથી પાંચમે માળે જ નાખે લ્યો. અરે ન કરે નારાયણ, કોકને છોકરું વધારાનું હોય તો એ ઉપરથી ફેંકી દેતા, અરે ફેંકી જ દે છે. નથી એને તો નાખી જ દેવું તું, ઓયલું તો જાય, પણ જેના ઉપર પડે એને લેતું જાય. 5-7 કિલો નું આવે, રેવાય દે હાથ ને માળે થી. કઈ આ તો એવું છે, બધું કઈ નક્કી છે. વાહન વાળો રહી જાય, ટ્રાફિક કંટ્રોલ વાળો મરી જાય એવી આપણી દશા. નીકળ્યો ઓલો પલ્સર જેવી ગાડી લઈ નીકળ્યો, પોલીસ કે પેલા લાયસન્સ લાય, લાયસન્સ આખો રે અને બ્રેક કઈ નથી, લાયસન્સ ની કરે બ્રેક નથી, ભયો જા તું તોય આમાં મારે લાકડી કરતો રહ્યો, વચમાં ગાલ દીધું, ઓલો કોળો થઈ ગયો, તોય ઓલો કાટલો પકડે, લાયસન્સ લાય. બ્રેક વગર ને લાયસન્સ વગર ગાડી હલાવો છો તો આમ બીજું થાય શું? થાય શું? તમારી જેમ જ ઘોડો થાય, બીજા શું થાય? આમ જ તમને કીધું તું નથી બ્રેક, અને કયો છો હલાવો શું થાય? આ જ થાય, જોયું નહીં? એટલે જીવતા પહોંચી જાય એ જ મોટી વાત. તો શારીરિક પીડા, પછી માનસિક પીડા, અને પછી આકસ્મિક પીડા ગમે ત્યાંથી આવે, જે આપણે જોયું ને, ગમે ત્યાંથી આની જેમ આવે, લ્યો ઘોડો કરી નાખે ગમે ત્યાં. હવે પેલો ગજેન્દ્ર મોક્ષમાં કથા છે ને ભાગવતની, કે ગજેન્દ્ર નાવા ને પાણી પીવાને તાળો સરોવરમાં પડ્યો નહીં, એમાં એને પેલા જુડે ઓક્ટોપસ એને પકડી લીધો. અકસ્માત જ આવ્યું ને, નાવા ધોવા નરવા ફરવા જ ગયો તો લ્યો, મોત આવી ગઈ. જબલ ગગ જબલ અપનો ભરત્યો ને કસર્યો નહીં કામ. હાથીએ પોતાનું બળ અજમાયું તો સુરદાસજી કે એનું એક અંશ માત્ર પણ કામ ન થયું. ને કસર્યો નહીં કામ, નિર્બલ હુએ બલરામ પુકાર્યો તો આયે આધે નામ. સુનેરી મેને નિર્બલ કે બલરામ, હે ગોવિંદ હે ગોપાલ અબ તો જીવન હારે. તો અર્ધું નામ ઉચ્ચાર કરાય ન કરાય, ત્યાં તો ગરુડ માથે નીકળ્યા હતા તો ગરુડની ગતિ ધીમી પડી, તે ગરુડને છોડી દીધો બોલો, અને ભગવાન પહોંચી ગયા અને હાથીને બચાવી લીધો. આકસ્મિક પીડા, એ ગોવિંદ હે ગોવિંદ. આ એક છે જે અહીં વાત કરી દે, આપણે વાત કરી હતી ગોવિંદ નામનો મહિમા, આ ઉચ્ચારોમાં છે જે આવી રીતે ગોવિંદ મૂકે છે. એટલે ભગવાન કૃષ્ણનું નામ લ્યો, સ્વામિનારાયણ લ્યો, રામ નામ લ્યો, એ બધા અર્થો ગોવિંદના સૂચક જ છે. કહેવાનું એ છે કે ગોવિંદ શા માટે ભજ ગોવિંદમ પણ મૂક્યું,
હાથીને પણ પીડા આવી ત્યારે હે ગોવિંદ હે ગોમાલ અબતો જીવન હારે. શા માટે સુરદાસજી ગોવિંદ શબ્દનો પ્રયોગ કરે છે? એ ભગવાનના ગુણનો પ્રકાશ કરે છે એ નામથી. પેલા ગો થોડુંક સમજી લે, થોડું બહુ જાજુ નહીં. ગોનો અર્થ શું થાય? ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે વાણી. યાદ રાખજો આમાં જ અર્થ છે. બહુ જાજુ છે આ તો બધું, આ ભાષ્યો તો બહુ લાંબા થાય. આમાં જે ટૂંકું જે સમજવાનું છે એના ઉપરથી બધા જ ભગવાનના નામનો અર્થ સમજી લેવાનો. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે વાણી, ગો એટલે ગાય, ગો એટલે પક્ષી, ગો એટલે પૃથ્વી, ગો એટલે સ્વર્ગ, ગો એટલે દિશાઓ. આવા ઘણા અર્થો થાય છે ગોના. અને વિંદ ગોવિંદ છે ને, તો વિંદ એટલે પામવું, વિંદતી એટલે લભતે, લભતે એટલે પામવું. સરસ મજાનો અર્થ. ગો એટલે ઇન્દ્રિયો, ગો એટલે વાણી, ગો એટલે પૃથ્વી, ગો એટલે સ્વર્ગ, ગો એટલે ગાય, ગો એટલે પક્ષી, ગો એટલે દિશાઓ. એમાં અર્થ છે કે તમે વાણીથી પણ ભગવાનનો પુકાર કરો, મૌન રહીને ઇન્દ્રિયો અંતઃકરણમાં પુકાર કરો, તમે પશુના દેહમાં હોવાનો પુકાર કરો, તમે ધરતી કે પાતાળમાં રહીને પુકાર કરો, કે તમે સ્વર્ગમાં રહીને પુકાર કરો, ગમે ત્યાંથી ભગવાનનો પુકાર કરો, લિમ અને વિંદતી તમારો પોકાર પૂગે છે, પહોંચે છે, પહોંચે છે અને ભગવાનને પહોંચે. પુકારો તો એને પહોંચી જાય છે વાસ. તમે ગમે ત્યાંથી સાત પાતાળ તોડીને જો તમે મૌનમાં સાધ કરો કે પછી વાણીથી કરો, પણ તમારો પુકાર ભગવાનને પહોંચી જાય છે. એકવાર પુકારો એમ. દ્રૌપદીને આકસ્મિક આવ્યું અને જ્યારે દુશાસને એને વસ્ત્ર પકડ્યું અને એમાં હે કૃષ્ણ એટલું બોલ્યા, ભગવાન આવ્યા. બસ અને રૂપ ભય શ્યામ, ત્યાં તો વસ્ત્રનું રૂપ ભગવાન શ્રી કૃષ્ણ ધારણ કર્યું. 999 ચીરપુરા, એ તમે જાણો છો ને કથા. હા, હવે એ દ્રૌપદીએ પુકાર કર્યો અને આવ્યા. ભગવાને પછી કીધું દ્રૌપદીને કે તે કૃષ્ણ બોલી, હું આવી ગયો, 999 ચીર પૂર્યા, પણ મેં તને હજી ફળ દીધું અને રક્ષા કરી એ ખાલી 2.5 અક્ષરમાંથી. કૃષ્ણ 2.5 અક્ષર છે ને, એમાં 2.5 અક્ષરનું જ મેં તને ફળ દીધું છે. હજી 2 અક્ષરનું તારી પાસે, મારી પાસે તારું લેણું છે, જરૂર પડે ત્યારે માગી લેજે. બોલો, 2.5 જ તને હજી મેં ફળ દીધું છે, રક્ષણ થયું છે, 2 અક્ષર જે છે ને એ પેન્ડિંગ જમા છે તારી પાસે. હા, પણ એ જમા કેમ થઈ ગયું સમજો, એના પર એક વાત કહું તમને. એ રહસ્ય છે, એ જાણવા જેવી છે. સ્વર્ગમાં ઇન્દ્ર મહારાજ અને બધા દેવતાઓ બેઠેલા, વાત સાંભળજો. હા, દબાદબ કચેરી હોય તો કેટલા દેવતાઓ ને તો બધી કેવી સભા. તમે આવા બેઠા છો તો આવા રૂડા લાગો છો, એ દેવતાઓ તો કેવા શોભતા છે. ઇન્દ્ર મહારાજ ને બધા અપ્સરાઓ નાન તેન બધા ગંધર્વનો હોય તો બધા જાગ જમાગ ભરેલી સભા અને ઇન્દ્રની સભા. આહા, એમાં કોઈ એક દેવે પ્રસ્તાવ મૂક્યો, મહારાજા ધીરાજ સચિપતિ આપનો જય હો, મારી એક નાજુક સલાહ છે કે પૃથ્વી ઉપર પણ ઘણા અત્યારે એવોર્ડ ને સન્માન ને બધા અપાય છે, પદ્મભૂષણ ને ભારત રત્ન, જાત જાતના ભારતની અંદર સન્માનનો સિલસિલો ચાલે છે. હું હમણાં ગયો હતો તો હમણાં હું આટો મારીને આવ્યો તો ત્યાં બહુ જ બધું આવું ચાલે છે. તો મહારાજા, આપણે અહીંયા સ્વર્ગમાં એવું ના કરી શકાય? કોઈ એવી વ્યક્તિને આપણે રિવોર્ડ આપો, એવોર્ડ આપો, પસંદ કરીએ, એને પણ સંતોષ થાય, આપણને પણ એક જરા કે કામ કર્યાનો આનંદ આવે, જરા ચેન્જ થાય લાઈફમાં. એટલે ઇન્દ્રને ગમ્યું કે સારી વાત છે, કોઈ એવું હોય કાર્ય તો આપણે પણ એવોર્ડ આપવાની પદ્ધતિ અપનાવીએ તો સારી વાત છે, વાર્ષિક એવોર્ડ જાહેર કરીએ આપણે, એમાં કઈ વાંધો નથી. સારું, કોને આપવો? તો કે બસ એમાંથી નક્કી થયું કે કોઈ સારામાં સારું સત્કાર્ય કર્યું હોય એને ભારતમાંથી લઈ આવો અને આપણે આ ઇન્દ્રસભામાં આપણે એમને એવોર્ડ આપીએ. અમુક પછી આપશું ધનરાશિ, આપશું આ આપશું, અમુક લાઈફ ટાઈમ એચિવમેન્ટ આપશું, કંઈક આપશું એમ. એ બધું નક્કી થયું અને એ કામ સોંપવામાં આવ્યું નારદજીને કે તમે ભારતમાં જાઓ અને આમની જાહેરાત કરો અને પછી એમાંથી યોગ્ય વ્યક્તિને આપણે પસંદ કરશું અને આપણે એને
એવોર્ડ આપશું. દેવતા તાળીઓના ગડગડાટથી પાટલીઓ થપથપાવીને વધાવ્યું. નારદજી આવ્યા છે અવકાશમાંથી. શ્રીમન નારાયણ 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 કરતા નારદજી, અને નારદજીએ તો તરત બધાને જાહેરાત કરી કે પૃથ્વીજનના ભારતવાસીઓ નગરજનો બધા સાંભળજો કે સ્વર્ગમાં આ રીતનો નિર્ણય લેવાયો છે, તો જેનું સત્કાર્ય શ્રેષ્ઠ જણાય છે અને મહારાજા ઇન્દ્ર પોતાને હાથે એવોર્ડ આપશે અને ઘણી બીજી બધી ભેટ સોગાદો બીજા દેવતાઓ આપે એ અલગ, અને આ તારીખ છે ને એ તારીખે એ પસંદગી કરવામાં આવશે અને એને ઇન્દ્રસભામાં લઈ જવામાં આવશે. ત્યાં તો ભાઈ સત્કર્મીઓ બધા તૈયાર થઈ ગયા, કછોટા વાળી વાળી, કોઈ તો નવા ડ્રેસ સીવડાવી લીધા, લાટા પાટા થઈને જોઈએ આમને તેમને જમાવટ કરી દઈએ, કોઈ જે સત્કાર્યો કરતા હતા ને કોઈ તપ કરતા હતા ને કોઈ ભજન કરતા હતા ને કોઈ વ્રત કરતા હતા ને યોગ સાધના કરતા હતા ને કોઈ બીજાને યોગનું પ્રશિક્ષણ આપતા હતા ને કોઈ ફ્રીમાં ટ્યુશન ક્લાસ આપતા હતા ને બધાને, કોઈ કૂતરાને બિસ્કિટ ખવડાવતા હતા ને બસ કબૂતરોને કોઈ ચણ નાખતા હતા ને બધાને એમ થઈ ગયું કે આપણું જ નામ હોય. કોઈ અપંગોને સહાય કરતા હતા ને કોઈ વિધવાઓને સહાય કરતા હતા ને કોઈ વિધવાનો સાચવતા હતા ને બધી જાતને બધા, હા બધાને એમ થઈ ગયું કે બસ આપણો તો નંબર હોય જ. તૈયાર થઈ ગયા બધા, છેલ્લી તારીખની રાહ જોવામાં આવી. સૌને મનમાં એમ મારા જેવું સત્કાર્ય કોઈનું નહીં, આપણને જ આમંત્રણ આવે અને આપણું સ્વર્ગમાં સન્માન થાય. ઘણે તો સત્કાર્ય વધારી પણ દીધા. એમાં ભાઈ છેલ્લી તારીખ ત્યારે ખૂબ ઇંતેજારી હોય, પણ એમાં કોઈને નારદજી ન લઈ ગયા અને એસટી બસનો ડ્રાઈવર ગૌભા કરી હતો એને નારદજી લઈ ગયા. લે બોલો, અને અહીંયા જે ધમાલ મચી છે સાધુ સંતો ગીકડ્યા બધા, જલાકર ભસ્મ કર દો ઇન્દ્રાસન કો, એસા તો નહીં ચલતા, હમ ક્યા કમ હૈ, હમને ક્યા સત્કર્મ નહીં કિયે, એક બસ કે ડ્રાઈવર કો લે જાતે હૈ તો તુમ ક્યા સમજતે હો. ભીડિયા રમણ થઈ ગઈ, બહુ ધમાલ થઈ. એટલે પછી નારદજીને પાછા મોકલાય કે બધાને સમજાવી દો કે આને શા માટે પસંદ કરવામાં આવ્યા છે. એટલે નારદજી આવ્યા ત્યાંથી કે જો સાંભળો, આમાં એવું છે કે આ સત્કાર્ય જેનું શ્રેષ્ઠ હોય એનો સન્માન કરવાનું હતું ને, તો કે હા. તો ભજન કરવું એ શ્રેષ્ઠ સત્કર્મ કે નહીં, તો કે હા. ત્યાં બીજા કે આપણે અમે કર્યું છે ને, અમે ભજન નથી કર્યું, આ ડ્રાઈવર બસનો શું કરતો, 24 કલાક બસ હાંકતો, એને શું કર્યું, અમે કેટલું ભજન કર્યું છે, અમારું નામ આવવું જોઈએ, અમે અખંડ જવો જપજપિયા રાખીએ છીએ, માળા ખૂટી ગઈ દોરા તૂટી ગયા તો એટલે ઇલેક્ટ્રોનિક્સ લઈ આવ્યા છે, આમ જુઓ તમે આમ, અને અમને તમે નહીં એ પેલા ને ઓલા ને તમે માળા આપો, અમારી નજર સામે માળા ફેરવતા નથી આવડતું એને, અને તમે એને લઈ જાઓ એનો વિરોધ છે, ન આપો તો એવોર્ડ કોઈને ન આપો, પણ આપો તો એને શું કામ આપો જેને માળા ફેરવ. તમે ભજન કરવાની વાત કરો છો, નારાજી કે હું તમને હજી પૂછું છું, મેં ક્યાં કીધું એને ભજન કર્યું છે, ભજન કરવું શ્રેષ્ઠ સત્કર્મ, તો કહા. એના કરતા શ્રેષ્ઠ એ છે કે કોણ માણસ કેટલા લોકોને મોટા પાયે ભજન કરાવે છે. હા તો અમે કેટલા મંત્ર જપ કરાવ્યા, અમે કેટલી અખંડ ધૂનું કરાવી, કેટલા જપ, કેટલું આ સંખ્યા ગણો તમે, રોજ કેટલા લોકો સેંકડો લોકો મંત્ર લેખન કરે છે, કેટલા લોકો અખંડ ધૂન કરે છે, અમે ખૂબ ભજન કરાવ્યું છે, કેટલા લોકોને કરાવ્યું, બહેનો ભાઈઓ નાના દીકરા માંડીને, ઓહો એની ગણતરી ન થાય. નારાજી કે વાત બરાબર છે, કેટલું ભજન કર્યું એના કરતા કોણે કેટલાને કરાવ્યું એ મહત્વનું છે, પણ એનાથી મહત્વનું એ છે કે કોઈને નાભીમાંથી ભજન કરાવ્યું છે. તો આ ગૌભા ડ્રાઈવરે એવી રીતે બસ ચલાવી છે, એમાં જે બેઠો એને નાભીમાંથી ભજન કરાવ્યું છે. એટલે એને સન્માન મળે છે. બેઠો એ કોઈ ઊંઘી નથી શક્યો, કાળી રાત હોય તો હે હરિ ઘનશ્યામ, જય સ્વામી નારાયણ, હે રામ, હે ઘનશ્યામ, આંખમાં આહુડ આવી જતા તમે મંત્ર લેખન કરાવ્યા છે, કોઈને આંખમાં આંસુ આવ્યા અને આમ નાભીમાંથી પોકાર નીકળ્યો હે હરિ, તો કે ના એવું ને આ ગૌભાઈ કરાવ્યું છે.
વાત બની તો ના જ હોય, પણ એનો સાર મારે કહેવાનો એ છે કે એ અઢી અક્ષર માંથી કૃનું અપાયું, બેનું બાકી એટલા માટે રહી ગયું કે નાભી માંથી કૃષ્ણ બોલાણો હતો. એટલે નાભી માંથી જયારે, અને એવી વિકટ પરિસ્થિતિ હોય, આમ નાનજીભાઈ હળિયલ ની વાત કરી કે પેલા દીકરીની વાત કરી, એ આમ અટવાઈ ગયા હોય ને પછી જે ભજન થાય, અને જેમ બસ માં બેઠા હોય એક્સિડન્ટ થવાનું ખબર પડે, એ ભટકણ પડે ત્યારે જાય સમજાય 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 થઈ. બાકી મંદિરમાં તો લોકો અમથા ઉભા જ હોય છે, ખરું નાભી માંથી ભજન તો હોસ્પિટલમાં થાય છે. મંદિરમાં તો લોકો બેઠા હોય છે, બધા ભજન કરતા હોય છે, ઠાકોરજી જોઈએ રાખતા હોય છે, એ જોઈએ રાખતા હોય છે. ઘણા તમે દર્શનાર્થીઓ જોવો ને, આવે ને શું કે, હા ભાગ બહુ સરસ છે, રૂમાલ બહુ સરસ છે, પાયજામા બહુ સરસ, જામા બહુ સરસ, ઠાકોર કેવો સરસ છે કોઈ જોતું નથી. એક માજી આવ્યા ને આમ આમ જોઈને, આ હા હા, જન્માષ્ટમી નો ઓલો તહેવાર, એટલે વીજળી ના ઝબક ઝબક થાય, એટલે માજી કે આ હા હા, શું મારા વાલાની શોભા, મારા વાલાની, બાજુમાં બેઠો થી કે આ વાલાની નથી, ઇલેક્ટ્રિક વાળાની છે, આ વાલો તો રોજ બેઠો હોય છે, તમે કા નથી કેતા હું મારા વાલાની શોભા, ઝબક મગક થવા માંડ્યો એટલે કયો મારા વાલાની શોભા. ના સમજવાનું છે, ઠાકોરી તો રોજ છે, પણ આપણે નાભીમાંથી એવા ભાવથી દર્શન ક્યાં કરીએ છીએ, શોભાવો છે. એટલે બધા શિરીજોન કોટ, સાચું દર્શન કરવા વાળાને ખોટું લગાડતા નહીં, ખાનગી એમ કહું છું, સાચું સાચું દર્શન કરવા વાળાને જેટલી ઝગમગાટ કરે ને એટલું એને દર્શનમાં અવરોધ થાય, એને એમ થાય કે આ બંધ ક્યારે કરે. સાચું દર્શન કરવા વાળાનું હોય ને એને થાય આ બધું બંધ કરે તો સારું, આમ આમ એટેન્શન થવામાં અવરોધ કરે છે, એને એ મૂર્તિની ભૂખ હોય. અને આપણે તો જેમ બધા જગા મગા થાય એમ કે હવે બરાબર વાલો બહુ શોભે છે, જવા દો, એ હવે આ નકામું કોઈને ખોટું લાગી જાય, બાકી જેટલી શોભા છે ને એ સાચા દર્શન કરવા વાળાને નડે, એ કે બંધ થાય તો સારું. આવી વાત છે, એટલે જે દર્શનનો આખો મર્મ જુદો છે, પણ જેમ સાચું કહેવા જેમ કડવા બહુ લાગો, એટલે કે બહુ બહુ બોલાય નહીં, આપણને થાય તો દર્શન કરવા, નહીં તો આંખી મીચીને કરવા, એમાં કોઈ નાનો પડે ત્યાં કઈ જગા મગા થાય નહીં. હા બસ, નાભીમાંથી ભજન થાય, ભગવાનના નામનો પુકાર નીકળે, આકસ્મિક અને અકસ્માત આવો હોય અને આવી પડી હોય ને ત્યારે જ નાભીમાંથી થાય, બાકી તો નીમની માળા થાય એટલે કરવી પડે. કેટલી રહે, હજી ત્રણ છે, ક્યારે પૂરી થાય, 11 થઈ ગયા, નહીં પૂરી થાય, કરી નાખવા દે ને સામે. બોલો, ગૌમુખી ક્યાંય પડી રહી, ક્યાંય પડી, વળી પાછું લઈને, વળી પાછું ગોતે કેટલે પહોંચ્યા એમ, વચ્ચે જગ્યા હોય ને તો ત્યાં પહોંચી ગયા હતા એમ, એટલે વળી ત્યાંથી શરૂ કરે, આગળથી ન કરે, આટલી તો ભાવના ઊંચી, વચ્ચે જગ્યા જોવે તેમ કે અહીંયા હતી આંગળી એમ, એટલે ત્યાંથી શરૂ કરે, એટલું ઓછું કાપવું ને ભાઈ. ભાઈ ગણતરીની વજન હોય એમાં કઈ બહુ મેળ પડે નહીં, કરવું જ જોઈએ ગણતરીથી, પણ જે ભાવની વાત છે, ખરી માળા તો આંખના આંસુના મણકાથી થતી હોય છે, હાથના મણકાથી ન થાય. સાચી માળા આંસુના મણકા હોય છે, હાથના કે કાષ્ટના મણકા નથી હોતા. એટલે એ આકસ્મિક જ્યારે આવી પડે કોઈ પણ જાતનું હોય ત્યારે જે નાભીમાંથી પુકાર થાય, ગોવિંદ કૃષ્ણ માધવ સ્વામિનારાયણ રામ હે કૃષ્ણ હે વજરાંગી, અવાજ પહોંચી જાય, ભગવાનના નામનો પુકાર છે, મદદ થાય છે. મૂળીની પાસે નાનકડું ગામ, ખેડૂત પરિવાર, ઘણા વખતથી મનમાં એમ, અરે સ્વામિનારાયણ ભગવાનના ભક્ત આશ્રિત પરિવાર, મૂળીમાં સ્વામિનારાયણ ભગવાનનું બ્રહ્માનંદ સ્વામીનું રચેલું મંદિર, રાધાકૃષ્ણ દેવ બિરાજે, સ્વામિનારાયણ ભગવાન બિરાજે, બ્રહ્માનંદ સ્વામી તો શ્રીજી મહારાજના સખા. મૂળી જવું છે, ઠાકોરજીને થાળ કરાવવા છે, બધા સંતો ભક્તો એને ભોજન પ્રસાદ જમાડવો છે, રસોઈ આપવી છે, આપણે કમાણી કરીએ છીએ, ઠાકોરજીને બધા જમે, પણ અવસર મળે નહીં, કારણ કે આ ખેડૂતનું કામ છે ભાઈ, તમે જાણો છો કેટલું બધું આવી જાય, છે ચુકાઈ જાય, આમ થાય તેમ થાય, વ્યવહાર પરિવાર મોટો, કોઈ રીતે મેળ પડે નહીં જવાનો,
પછી વિચાર થયો કે એકની ઉપર બીજી, બીજીની ઉપર મોસમમાં આવે આવે ને કપાણ આવે, મહેમાન આવે, વેવાય વેલા ના આવે, તે હજો નીકળી જાય તો માથાકૂટનો પાર નથી, નીકળી જ ના શકે કોઈ રીતે. પછી એને એમ કર્યું કે ભાઈ મારાથી તો નહીં નીકળાય. એટલે એના વૃદ્ધ બા હતા ને એને કીધું કે બા હા લ્યો આ 700 રૂપિયા આ કોથળી બાંધી દો, રોકડા રૂપિયા હતા ને તેથી જૂના નિવાક છે એ તમે લઈ જાઓ, ત્યાં સંતોને પહોંચાડશું, થાળ કરશે, રસોઈ કરે, બધા જમે, આ બધું અર્પણ કરી, દર્શન કરી અને ભાવથી જમાડી કરાવી અને પછી તમે પાછા આવી આવજો, બળદગાડું તૈયાર કરી દઉં છું, એમાં પરાળ પાથરી દીધું, મારે ગાડલું નાખી દીધું, માજીને કીધું આ ગાડામાં તમારે જવાનું છે, કોથળી લ્યો સાચવીને 700 રૂપિયા મૂકો, આ લઈ લેજો, કોઠારે આપજો એટલે બધું થઈ જાય છે, અને અમારા બધાને નામ દેજો, અમારા બધાને જે સામેદાન કહેજો. અને એમનો હાથી જૂનો, એને કીધું તું બળદગાડું લે, આપણે બપોર પછી નીકળવાનું છે, સાંજ પડતા તો મૂળી આઘું નથી, પહોંચી જવા છે, ભલે હાથી કે હું લઈ જઈશ, વાંધો. બપોર પછી બળદગાડામાં માજીને બેસાડ્યા, ઘરનો જૂનો હાથી, હાથી એટલે ખેતી કામ કરવા માટે કાયમી માણસ લોંગ પીરિયડ માટે રાખ્યો, લાંબા સમય માટે એ કામ કરનારો માણસ, ખેતીનું કામ કરવા. બળદગાડામાં ધોંસરી પર બેઠો, માજી અંદર બેઠા, 700 રૂપિયાની કોથળી બાજુમાં લીધી, ગાડું ધીમે ધીમે ચાલતું છે. હવે ગાડું ઉતાવળું હાલે તો તેથી સૂરજામાં એક વાંભવા હોય એટલે 2-3 ફૂટ હજી તો ખીચીથી દૂર હોય, ત્યાં મૂળી પહોંચી જવાય, પણ ભાઈ ગાડું કઈ ઝડપથી હાલે જ નહીં. એક બે વાર માજીએ કીધું કે ભાઈ જરા ગાડું ઉતાવળું હાય, અમે ભાઈ માણસ આ એકલું આ વનવગડો, આપણે જલ્દી મૂળી પહોંચી જાય, પૈસાનો મામલો આપણે જે પહોંચી જાય તો સારું ને. હા હા માજી, આમાં હું હાકું છું પણ થોડું મારે ધ્યાન રાખવું પડે. શું પણ ભાઈ શું ધ્યાન રાખવાનું હોય, આ બળદ છે ને માજી, સવારથી બપોર સુધી એમનું કામ કર્યા, કોષ હાંક્યા, ખેતી કરી, આ કર્યું, હવે વધારે કેટલાક તોડાવવા, ધીમે ધીમે આપણે પહોંચી જઈશું, મૂળી ક્યાં છે. માજીને એમ કે સાચી વાત છે બિચારાની, કે બળદ બિચારા કોષ ખેંચીને હળ ખેંચીને બપોર સુધી એમને કામ કર્યું હોય, વળી ક્યાં દોડાવવા, સારું પણ તું થોડોક જરા જરા ઉતાવળ હાંક ને, આપણે પહોંચી જ. હા 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 હાંકું છું, હમણાં ઘડીક હાંકીને ધીમું પાડી, મૂળ એના મનમાં પાપ પેસી ગયેલું, માજી સાવ નિર્દોષ, એને કાંઈ ખબર નહીં ભાઈ. એમ કરતા કરતા તો ભાઈ અંધારું ઢળવા માંડ્યું, થોડું થોડું ઝાંખું, સૂર્ય તો ક્ષિતિજમાં ડૂબીને છેલ્લા રામ રામ કરીને છેલ્લી કોર દેખાતી બંધ થઈ ગઈ, અને ધરતી પર આછું અંધારું ફરી વળ્યું, અને એણે જે ચારે બાજુ જોયું કે આખો સુનકાર રસ્તો છે, એટલે બળદગાડું ઊભું રાખ્યું. હજી એટલું બધું અંધારું નહીં, કેમ એટલું અજવાળું નહીં સૂરજનું, બળદગાડું ઊભું રાખ્યું, છલાંગ મારી નીચે ઉતર્યું, સારે નામે બોલાવતો હતો, આંખી વાંખી ફરી ગઈ, માજીને કે ડોસી અરે હા હા, કોઈથી બા બોલાવ્યા વગર બોલે નહીં, બા કીધા વગર બોલાવે નહીં, ડોસી હા 700 રૂપિયા દઈ દે. અરે ભાઈ અમારું છે તારું છે, તારું છે અમારું છે, આમ કાં કર, કાં એટલે બસ ફેંસલો છે, તમારો છેલ્લો દિવસ છે. અરે હા હા, તારે ન બોલાય, તું અમારો જૂનો, તારે શું કરવું છે, 700 રૂપિયા આવે તમે મને છાના માના દઈ દો, અને તમારે જેને સંભાળો ને સંભાળી લ્યો, હમણાં તમારું માથું ઉડાડી દેવાનું છું. હા 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 ભાઈ, કાં આવો કાળો ગજબ કર, બસ ઘણા નામ કામ ધંધા કર્યા, ઘણા ખવડા ઠેબા ખાધા, આ મારી મૂડી થઈ જાય, લે એવું નિરાયતે પછી રહું. હા તે ભાઈ તારે જો રૂપિયા જોતા હોય તો મન મારી શું કામ નાખશે, મારવાનું શું કામ તું કરે છે, તારે રૂપિયા જોઈએ છે ને, રૂપિયા તને હું છે ને તને 700 ને ભલે 1000 અપાવીશ, અમારે કાંઈ ગરીબાઈ તો નથી એવી, ભાઈ હું કહીશ ને તો તને 700 ને ભલે 1000 આપશે, અને હું કોઈને નહીં કહું કે આણે મારા ઉપર આવું કર્યું હતું, હું નહીં કહું એમ. એવું હટો હસ્યો હસ્યો ને ચીબરીઓ સામે કકળાટ કર્યો, તમે કોઈને નહીં કહો એમ, પછી તમને ખબર તો હશે કે બૈરાની જાત છે, એના પેટમાં કોઈ દી વાત રે, બિલાડીના પેટમાં ખીર રે,
તો બૈરાના પેટમાં વાતરીએ, માજી આજ નહીં કાલ કાલ નહીં વર વરોતા બે વર્ષે તમે તો બોલો ત્યારે મારા તો રાય રાયના ટુકડા થઈ જાય, માટે આજ તો ન રહે ગા બાંસ ને ન બજેગી બાંસુરી, આજ તું નથી. લાવ રૂપિયા, મારો જોટો. ડોસી કકડવા માંડી, ભાઈ રૂપિયાનો પ્રશ્ન નથી, મને મારી નાખ્યાનો પ્રશ્ન નથી. ભાઈ કેટલા વખતથી અમારો મન મનમાં મનસુબો હતો કે અમારે દેવને થાળ કરવા છે, ભગવાન સ્વામિનારાયણને જમાડવા છે, સાધુ સંતોને જમાડવા છે, હું દર્શન કર્યા વગર ની મરું, એને જમાડ્યા વગર મરું, એને વળતા મારી નાખજે, તને રૂપિયા જોતા જ રૂપિયા આપીશ. આ અવતરે અમે ક્યાં ગંગા જવાના છીએ, ક્યાં ગોદાવરી જવાના છીએ, અમારો જે તીર્થ ગણો એ અમારો શ્રીજી પ્રભુ ન્યા અમને ઠેર નહીં પોગવા દેતું, અમારો મનસુબો અધૂરો રાખી દે. કકડવા મળી જેમ ડોસી ટીટોળી કકડે એમ, તો ઓલો તો નર રાક્ષસ થઈ ગયો હતો. રૂપિયોનો જોટો મારીને કોથળી લઈ લીધી. માજીને થઈ ગયું કે હવે આ મને નહીં મૂકે. અને સ્વામિનારાયણ સામે બીજું તો થાય નહીં, આંખમાં આંસુ આવી ગયા, નાભીમાંથી પુકાર થઈ જાય, હે મહારાજ, હે શ્રીરી, હે સ્વામી. ડોસી તો આંખી મીચી ગયા. આને પેલા જૂના જમાના બળદગાડા નહીં, એને નીચે ભંડક્યું હોય એટલે ગાડા નીચે બે પૈડાની વચ્ચે, એ ખોલ્યું નહીં, એમાંથી તલવાર કાઢી એવી એને છુપાડીને મૂકી દીધેલી, વેત કરીને નીકળેલો. એ તલવાર કાઢી ડોસીમાં તો સમજી ગયા ગવ્યા કઈ છોડવાનો નથી, રૂપિયા તો આંચકી લીધા છે અને માર્યા વગર મૂકવાનો નથી. એટલે ડોસીમાં તો બસ આંખમાં આંસુ, સ્વામિનારાયણ 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 કરે માજી, હા ગદગદ કંઠગીરા થઈ ગઈ આંખમાં આંસુ. ઓલાય હાથમાં તલવાર લઈને મ્યાનમાંથી હાસ કાઢી આમ તલવાર ખેંચી, હવે તો મજબૂત માણસ. એ તલવાર ખેંચીને ખેંચીને જ્યાં કાઢવા ગયો, થયું શું ભાઈ, એ તલવારની મુઠી એના હાથમાં રહી ગઈ અને ઉપરની તલવાર છે ને એ રિવેટમાંથી છટકી ગઈ, મુઠ રહી ખાલી હાથમાં. એટલા જોરથી ખેંચી તો મુઠમાંથી તલવાર છૂટી પડી, ઉછળીને સામે પાંચ પાંચ છ છ ફૂટની મોટી થોરિયાની વાટ એના થડમાં જઈને ખણા કરતી તલવાર પછડાની પથરાઓ આરે, અને આ એને લેવા માટે દોડ્યો. હવે બન્યું શું ભાઈ, એ જેવી તલવાર મુઠમાંથી છટકી અને સામે પેલી વાડમાં પથરા ઉપર તલવાર પછડાની, ત્યાં એક કાળોતરો કોબરા કિંગ સાપ ઘૂંચળું વળીને બેઠેલો, એની માથે તલવાર પડી. એ પડી આને પેલો શેષુદ કાળોતરો જાગ્યો, હવે એને તો તલવાર આવી એટલે રે ઓયલો ખૂંખાર, નવ હાથ લાંબો સાપ, ત્રણ વળ લઈ ગયેલો દુશ્મનને પકડવા, અને એમાં દોડીને તલવાર લેવાઈ ગયો. અહીંયા એ જેવો હાથ નાખ્યો અને ઓલા જાણ્યું કે આવ્યો, અહીંયા ડંખ દીધો કાળો થાય, એવા જોરથી ડંખ માર્યો, ડંખ દીધા ભેળું તાળું ફાટી ગયું, હોય માડી કરી નેઠો પડી ગયો. ડોસીમાં તો એમ કે હમણાં વાર કરે, હમણાં માથું ગયું, હમણાં ગયું, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, કાં માથું કાપે નહીં, કાં સ્વામિનારાયણ. ત્યાં તો કોઈનો માથે હાથ પડ્યો પણ હાથમાં ક્રૂરતા નહોતી, વાલપ હતું. મીઠો માકારો આવ્યો, માં આંખ્યું ખોલો માં, અરે મને માકારો કરનારો તો કોણ છે, જ્યાં આંખ ખોલે ત્યાં ત્રણ છોગલા વાળો ઉભો છે. અરે મારી વાત લ્યો, પેલો ક્યાંય ગયો, એના મોતે ગયો, જો પીડ્યો. હ, અરે પ્રભુ તમે, હા માજી, આ રૂપિયા મૂકો બાજુ, હાલો લાવો રાશ મારી પાસે. અને સહજાનંદ પ્રભુ ગળદ ગાડો હાકો બેઠી. માજીને આજે ડુસકા હમાતા નથી, મહારાજ ને તમારી પાસે બળદ ગાડા હાકા. અરે માજી, આજ મને જેવો હરખ હોય એવો કોઈ દી ન હોય, દાદા ખાતેની જાન લઈને નીકળ્યો હતો ને તે દી આવો અવસર આવ્યો હતો, અને આજ આ મને બીજો અવસર આવ્યો. હે તમ તમારે હમણાં, હવે એને લઈ જાવ બળદ ગાડો છું, વાત વાતમાં મૂળીનું પાદર આવી ગયું. મહારાજે વેલડું ઊભું રાખ્યું, માજીને કીધું લ્યો માજી આ મારી સરહદ આવી ગઈ, આ લ્યો આ રાજ, હવે તમે બેસી જાઓ, અંધારું વળી ગયું છે, કઈ કોઈને ખબર નહીં પડે બૈરા હાંકે છે કે જણ હાંકે છે, લ્યો ધીમે ધીમે તમે જાઓ, મૂળી મંદિર તો તમે જોયું છે, ત્યાં જઈને જાજો, માંડીને વાત કરજો, અને ત્યાં તમે તમારા નિરાયતે થાળ રસોઈ આપજો, હું પ્રેમથી તમારો આપેલો જે છે ને જમી લઈશ, અને વળતા જાઓ ત્યારે તમારા છોકરાઓને મારા જાજાથી જય સ્વામિનારાયણ કહેજો. અને સહજાનંદ પૂરો અવકાશમાં દ્રશ્ય થઈ ગયા. કપરા વેળામાં જ્યારે પુકાર કરે છે ત્યારે ભગવાન સાંભળે છે અને આવી જાય છે. ભાઈ એટલે આકસ્મિક પીડાઓ.
ને બીજા સાધન કાંઈ કામ આવે નહીં, એટલે ટેવ પાડવાનું કીધું છે. છીંક આવે, બગાસું આવે, પડખું ફરીએ, ઠેસ વાગે, પડી જાય, કોઈ ધક્કો મારે, કાંઈ થાય તો સ્વામિનારાયણ આવી ટેવ પાડવાય. આ તો કોઈ ધક્કો વાગે કોણ છે ની જાતનો, બે ત્રણ તો ચોપડી દે, હું તો જાતનો બોલું છું, ઓલો તો આવડી દઈ દે. કાઠી દરબારો મહારાજ વખતે બધા, એ વખતે જમાના કાઠી દરબાર કાંઈ પણ થાય ને તો તરત ગધેડી નો જ બોલે, ગધેડો નું તો જીહવાગ્રહ એમ વાત વાતમાં. સરસ મજાનું ભેંસનું દૂધ એને પીરસ્યું હોય, કેમ હળી ઉભી રાખો તો હળી ઉભી રહી જાય એવું ભેંસનું દૂધ એને પીરસ્યું હોય તાંસળીમાં, પેલા કાંસાની તાંસળી આવતી નહીં, અને આમ પીએ પણ એને સાકર વગર ગળ્યું હોય એવું હોય, અને તમે ભેંસનું દૂધ પીતો હોય કાઠી દરબાર, અને એને પૂછો દૂધ કેવું, અરે દૂધ ગધનું છે ને કઈ, એટલે ગધનું દૂધ પીવે છે ભેંસનું, અને કહે છે દૂધ ગધેડીનું છે. આવું એને જીવ જીવાગ્રે હોય ગધનો, બજારમાં આવેલા જતા હતા, એમાં ઠોહો વાગ્યો, એટલે ગધનો એમ કેવા જતા હતા, ત્યાં ફરીને જોઈને ગધેડો જ હતો. એટલે કાઠી કે હોય ધડે ના કાંઈ ભણવો, જે ભણવો તો એ જ છે કે. એટલે વાત વાતમાં ગાળ બોલવાની ટેવ છે, પણ વાત વાતમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાની ટેવ છે. એ ટેવ પડી જાય તો કામ થઈ જાય. જાણે અજાણે મહારાજ વચનામૃતમાં કીધું છે કે જો સ્વામિનારાયણ નામ બોલે એમાં અંત વેળા આવે ને જો કોઈ સ્વામિનારાયણ બોલી જાય તો બ્રહ્મ મહોલમાં પાપી જીવનો નિવાસ થાય છે, તો જે પ્રેમે ભજે એનો કેમ નિવાસ ન થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન તો શારીરિક માનસિક આકસ્મિક અને કૌટુંબિક પીડા. ઘર સંસાર લઈને બેઠા છો, કુટુંબમાં ગમે ત્યાં બધી તકલીફો આવે જ છે. આ બધાનો ધડો શું લેવાનો છે કે દુઃખ આવશે, ચિંતા કરવાની થાય, ન થાય એવું નથી કહેતો, ચિંતા થાય, કોઈને કેવું પડે એવું થાય, પણ એક રસ્તો આ અપનાવવો જ. શું? ભજન કરવા માટે. વિશેષ કરો તમારે ગરમી વધી જાય તો એર કન્ડિશનમાં એસીમાં કુલિંગ વધારો છો કે નહીં? હે, એટલે ભાઈ 4.5 કરો, 5 કરો, કરો છો ને? ટેમ્પરેચર ડાઉન કરીને કુલિંગ વધારો છે ને ભાઈ? કરો કરો કરો, 20 કરો, નીચે કરો, નીચે કરો, નીચે કરો, ઘણા તો 18 નિરાત નથી થતી, કરો કરો. એમ જયારે બહુ વિપત્તિ આવે, આપત્તિ આવે, ત્યારે હરિભજન નું કુલર વધારવું પડે, કુલિંગ વધારવું પડે. જેટલું ભજન કરે, બહુ અંધકાર હોય, બહુ હોય તો ત્યારે આપણે દીવો તેજ કરવો પડે. એમ ભજન નો વચમાં ફૂટ લેવો જ, ખાલી ખાલી ચર્ચા કરવાનો કોઈ ઈલાજ નહીં જડે. કઈ કઈ ને એ છે, સાંભળી સાંભળીને તમે અડધી રાતે સાંભળો છો એનું એ છે. કષ્ટ હોય માળા કરો, શરૂ કરો કે હું રોજ હવે 11 કરીશ, 21 કરીશ, 51 કરીશ, 101 કરીશ, જેને જેવી નવરા ફુરસત, હું માળા કરીશ, જપ કરીશ, અને જપ કરતા કરતા ચિંતા નહીં કરવાની, બોલી ભજન કરવું, ભગવાનની મૂર્તિ સામે બેસવું. ઘણાને તો આખી જિંદગી સત્સંગમાં નીકળી જાય તો માળા કરતા આવડતું નથી, જપ કરતા આવડતું નથી. આપણે કહે ભજન કરજો, હા તો કેસેટ મૂકીને બેન હાથમાં ગૌ મૂકી રાખે, એટલે શું કરો? ભજન કરીએ છીએ. અરે ભાઈ તમે કથા સાંભળો છો, સાંભળો એ હોય ત્યારે માળા કરો, 5 નામ લ્યો, બહુ સારી વાત છે, પણ જયારે પર્સનલી તમે એક પર્ટિક્યુલર જયારે ભજન કરો છો ત્યારે તો બધો વિરામ કરીને મૂર્તિ અને નામ જપ, મૂર્તિ અને નામ જપ, આમ ભજન કરતા શીખવું જોઈએ. ખુલ્લી આંખે મૂર્તિ સામે જોઈજો, અથવા તો અંતરમાં મૂર્તિને ધારીને સ્વામિનારાયણ 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 ભજન કરવાનું. આની ટેવ પર તો કૌટુંબિક તકલીફો આવે જ, ઘણાને જાત જાતની બધાય હોય છે. એક પ્રસંગ નાનો કહી દઉં પછી પૂરું કરશું. દક્ષિણ ગુજરાતમાં નાનકડું ગામ, સંસ્કારી કુટુંબ, એમાં એક દીકરી, એ દીકરી પરણીને સાસરે આવી. દીકરીનો તમે જાણો છો ને, એ પીપરનું ઝાડ નથી તો બાવળ લીમડાનું ઝાડ છે દીકરી. અહીંથી ડાળ કાપી નાખો પછી હા મેં ચોટે તો ચોટે, ન ચોટી તો પછી પૂરું થઈ જાય. પીપરને તો ગમે ત્યાં નાખો ચોંટી જાય, લીમડો ચોંટે, બાવળ ચોંટે, આવું છે ભાઈ? એ તો જો તમારે સાસરે જવું પડતું હોત તો ટીંગા ટોળી કરીને લઈ જવો પડો તો. હવે અમારે નથી જવું. અરે કેમ નહીં જા, 20 વીઘા જમીન વેચી છે, તઈ તો આ પૈણા ભેળા થયા છે, હવે નથી જવો. છોકરાઓ સ્કૂલ બાજુ
એક જણાને ટીંગા ટોળી કરીને લઈ જતા. ત્યાં એક બહુ ડાયો માણસ નીકળ્યો કે છોકરા મૂકી દો મૂકી દો, એની મેળાએ સ્કૂલે આવશે, તમે આવી રીતે એના ઉપર શું જબરદસ્તી કરશો, મૂકી દો, હું એને સમજાવીશ, સ્કૂલે આવશે. આવી રીતે તમે કોથળો પકડીને જતા હો, એવી રીતે આમ ચાર ટાંટિયા બે ટાંટિયા આમ પકડીને જાઓ છો, મૂકી દો એને, હું એને સમજાવીશ. એની મેળે નહીં, એ બાબા તમે સમજાવો તોય નહીં આવે, આ બહુ નથી સમજી આવો. અરે ના પણ મૂકી દો આવશે. અરે અમે સરકારી સ્કૂલમાંથી ભણીએ છીએ, ત્યાંથી આવ્યા છીએ, આ સ્કૂલનો વિદ્યાર્થી નથી, શિક્ષક છે. વિદ્યાર્થી હોય તો સમજાવવા તો આવી જાય, પણ આ તો શિક્ષક ટીંગા ટોળી કરીને લઈ જવા પડે છે આ સરકારી સ્કૂલ. એમ જો એ તો તમારે ભાઈ જો સાસરે જવાનું હોય, નવું જ ઘર, નવા મા બાપ ગણવાના, નવા ભાઈઓ સાથે રહેવાનું, જે દિવાલો જોઈ નથી, જે ઘર જોયું નથી, જે ચૂલો પાણી જોયા નથી, જેના વ્યવહારો જોયા નથી, જેની ખાનદાની જોઈ નથી, ત્યાં જઈને રોપાઈ જવું આખી જિંદગી બહુ કઠણ છે ભાઈ. એટલે સાસુ અને ભલામણ હોય છે કે દીકરીઓ ઉપર ત્રાસ ન ગુજારો, અને દીકરીઓને ભલામણ છે કે તમને ઘરમાં રાખ્યા છે તો સાસુ સસરા ઉપર ત્રાસ ન કરાય. દીકરી પરણી, સાસરે આવી, પણ પગ મૂક્યો ને થોડા દાડા થયા તો ખબર પડી ગઈ એનો પરિવાર મૂળ પિયર નખશિક સંસ્કારી પરિવાર, ક્યારે આમ ઊંચો અવાજ ઘરમાં ના આવે, પક્ષીઓ ક્યારે કકળાટ કરે પણ આના ઘરમાં કકળાટ ન થાય, આવું સંસ્કારી ખાનદાન પરિવાર, ભણેલું ગળેલું ડાયો પરિવાર. અને અહીંયા પગ મૂક્યો ખબર પડી ગઈ કે હ માવતરે કઈ રીતે આ ખોવડું જોયું છે ખબર નહીં, પણ સંસ્કારનો છાંટોય નથી, પણ હશે, વધારી જ લેવાનું છે. જેમ જેમ દિવસો ગયા તો ખબર પડતી ગઈ સંસ્કાર વહેલાના હતા, કુસંસ્કારો ખબર પડતી ગઈ, તો છડાઈ પડતી ગઈ ખબર. આ છોકરી પાછી ભગવાને એને નવરા ઘડી છે, તે રૂપપણમાં રૂપપણ સારું આપેલું, બધાય કથા. એને એક દેરાણી હતી, એક નણંદ હતી. હવે એ નણંદ ને દેરાણી બેયનું રૂપે ઓછું, ભણતરે ઓછું, સંસ્કાર એ ઓછો, આવડકે ઓછી, અને આ છોકરીમાં સંસ્કાર એવો, રૂપ એવું, ભણતર ગ્રેજ્યુએટ થયેલી, બોલચાલ સંસ્કાર આ તે, અને આવડક રસોઈ આમ સાફ સફાઈ ભણેલું માણસ, અને એક સંસ્કારી પરિવાર વાસણ માંજીને મૂકે તો આમ ખબર પડી જાય કે કોઈનો હાથ અડ્યો છે, અને ફુહેડ જેવી તો અડ્યા તો જે હરખું વાસણ હોય એને એઠું કરી નાખે. એટલે ભલ્યા જે હતી ને દેરાણી એને નણંદ, એને ઈર્ષા મંડી થવા, કારણ કે કોઈ મહેમાન આવે અને આ વહુનો વ્યવહાર જોવે એટલે તરત કે તમારા ઉપર ભગવાનના ચારે હાથ, કે તમને આવી વહુ મળી, કેવી બોલાવે, કેવી ચલાવે, કેવી રસોઈ, કેવી પથારી, કેવા પાથરણ, કેવી જમાડવાની, કેવી બોલચાલ, અહો બોલે ફૂલ ચરે, અને ઓલા બધાને અપમાન લાગે, એનામાં સંસ્કારના મૂળિયા ઉગી ગયા છે, જાડવા ઉગી ગયા છે. મહેમાન હોય ત્યારે હોય તો ઠીક છે, પણ પછી એના ઉપર પજવણી શરૂ થવા માંડી, જેમ તેમ બોલાવે, અપમાન કરે, પજવણી કરે. ભાઈ ઓળખી ગઈ કે આ લોકો વિફર્યા છે. અને એનો ભણી ધણી હતો જે હસબન્ડ પતિ, હવે એ તો બિઝનેસમેન, તો એક ધ્યાન બીજે ધ્યાન ત્રીજે ધ્યાન ચોથે ધ્યાન રખડ્યા કરે, ઘરમાં હોલ્ટ પકડ, એ બધું સાસુ સસરાનું, સાસુ સસરાને સંસ્કારને કઈ લેવા દેવાની, આથમણું ઉગમણું આવું. દિવસો જાય છે, દીકરી એડજસ્ટ થવા પ્રયાસ કરે છે, પણ હવે એડજસ્ટ થવાતું હોય તો થવાય ને. એમાં એક દી પાડોશીઓ બધા હતા, અને એને સાંભળતા એની હાજરીમાં એના સસરાએ આ વહુને દીકરીને ન સાંભળી શકાય, સાંભળો તો કાનમાંથી કીડા પડે એવી ગાળ દીધી. આને આને થઈ ગયું, ઓહો આપણે સાંભળીએ નહીં એ જાહેરમાં બીજાની હાજરીમાં, ઘરમાં આવી એક બાજુ રોઈ લીધું, પણ હવે બીજું થાય શું. એક બધી પછી એનો પતિ આવ્યો એટલે એને કીધું, બાપુજી મને ગાળ દીધી, ત્યાં તો બે લાફા છોડી દીધા, એ કે તારો સસરો છે ને મારો બાપ છે, તને ગાળ દીધી છે ને ગધેડી, લે તને ક્યાં લાકડી લઈને મારી છે, તે ફરિયાદ કરવા બેઠી છો, મારા બાપ સામે એમ બોલે છે. હું બોલી નથી બાપ સામે, હું કાંઈ બાપુજીને કાંઈ બોલી નથી, હું તમને કહું છું પાડોશી સાંભળે, આપણા ઘરની આબરૂ જાય,
આબરૂ અમને સાચવવાની પડી છે, હવે તું શું સાચવતી હતી એમ કરીને ત્રીજી ચોળી. ભાઈ કે ભાઈ ક્યાં જવું, ધણી જ વિફરી ગયો, હવે કોને કહેવા. પછી તો એ છોકરાને કીધું એટલે એ ઓલા માવતરને ખબર પડે એટલે વધારે પજવણી શરૂ થઈ, મારપીટ ચાલુ થઈ ગઈ. રક્ષાબંધનનો પર્વ આવ્યો. વાત બહુ મજા આવે છે. કેટલી મને સમજાવતા આવડે છે એ મારી મર્યાદા છે, કેટલી તમે પી શકો છો એ તમારી મર્યાદા છે. અને હકીકત બનેલી, રક્ષાબંધનને દિવસે એના ભાઈને રાખડી બાંધવા પિયરા, તે પોતાના ભાઈને રાખડી બાંધતા બાંધતા જ બેન ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મા બાપને થયું તો ખરું કે થોડી ઝાંખી પડી ગઈ છે, અમારી દીકરી પતંગિયાની જેમ ઘરમાં છપતી હોય અને એ ફૂલ મુરઝાઈ જાય, ગુલાબનો ડાળી ઉપર હોય ને તોડી લો ને મુરઝાઈ જાય, તો માવતરને ખબર તો પડી જાય ને કેટલી દિવાળીઓ જોઈ હોય. પણ હવે હશે કે કદાચ નવું વાતાવરણ હોય, આવું હોય તે હોય, એટલે કદાચ આપણે પૂછવું નથી. પણ ભાઈને રાખડી બાંધતા બાંધતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી. એટલે ભાઈએ કીધું, માવતરે કીધું કે શું છે બેટા તને, ધીરજ આપીને પછી વાત કરી કે મને જેમ તેમ ગાળો બોલે છે, મને જેમ તેમ મારપીટ કરે છે, મારો પતિ મને મારે છે, મારા સસરા મને પગના ઠેબા મારે છે, મારી સાસુ મને વેલણથી મારે છે, મારી નણનન મને શું કરી, મારે કંઈ કહેવું નહીં, મારી દેરાણી મને શું બોલે છે, નરકમાં છું બસ, હું મારે શું કરું. માવતર ગમ ખાઈ ગયા. સારું દીકરી અમે છે ને, હું તારી બા મમ્મી ત્યાં જાય ને આટો મારી આવે ને એને મળી આવે, એટલે છોકરીને સાસરે ગયા, આવ્યા બેઠા, વાત કરી, અવસર જોઈ કે આ પાડોશીઓ બધા સાંભળે એમ તમે અમારી દીકરીને ગાળો બોલો અને મારપીટ કરો, તે શું છે, અમારા ઘરમાં તો આવો ચાલ છે, અમારી આ રીત છે, અહીં તો હરખા ન હાલે, તમે તો મારીએ ગાળો બોલવી તો અમારા જીવમાં છે, તમે એમને જેવાય કયો એવા, તમને બહુ છોકરી પર વાલ ઉભરાઈ જતું હોય તો પાછી લઈ જાઓ. હવે આનું શું કરું, માવતર તો માવતર છે, એને થઈ ગયું કે વાત બગડી જશે. એટલે હારું હારું કરીને પછી હશે તમે જાળવજો ને આમ છે તેમ છે એને કરી માફી માગી પાછા આવી ગયા, કામ બગડી જશે માની પાછા. દીકરીને કીધું નહીં, હા વાત કરી છે, સમજીને થઈ જઈએ આપણે, બીજું શું, જતા જતા શાંત થઈ જશે. આવી પણ આ તો ખાર પકડી ગયા, એના માવતરને કેમ મોકલ્યા, આને જે ત્રાસ શરૂ થઈ ગયો, સમય જતા જતા વાર લાગતી નથી, એ દરમિયાન એક દીકરાનો જન્મ થયો, હવે તો વધારે ફસાઈ જાય, પણ દીકરાને લાલન પાછળમાં ધ્યાન આપે, એનો પતિ તો જેમ તેમ બોલે મારપીટ થાય, ઘરમાં કંકાસ ક્લેશ, ઓહો નરકનું દુઃખ ઓછું હોય, પણ હવે માવતરને કહીશ તો માવતર દુઃખી થશે. ઘણી વાર દીકરીઓને મૂંઝવણ હોય છે, મારે કોને કેવું એમ, માવતરને કહીશો તો માવતર બિચારા રોઈ રહીને દુઃખી દુઃખી થઈ જાય, કારણ કે એને તો જોયું જ નહોતું ને, આ તો ભરેલું નાળિયેર છે, અંદરથી ખોરું નીકળે, પાણી વગરનું નીકળે, ગંધાતું નીકળે, ભાઈ જિંદગી પણ આવા નાળિયેર જેવી છે, ઉપર છોલા છોલા હોય પછી કાછલીઓ આવે અને એ બે પાર થાય, એને કૂણું કોપરું પછી અમૃત જેવું જળ આવે, પણ ત્યાં આવતા આવતા તો જિંદગીનું પાણી નીકળી જાય એવું લાગે છે, ભરેલા નાળિયેર જેવો સંસાર. માવતરને શું કહે, એમાં કંઈક પાછો પર્વ આવ્યો અને પાછી પિયર આવી. એ વખતે એની મોટી બેન પણ આ પ્રસંગે આવેલી, એને એક મોટી બેન હતી, બધાને મળ્યા છે પણ અવસર મળ્યો એટલે મોટી બેન પાસે બેઠા, એટલે મોટી બેનના ખોળામાં માથું મૂકીને નાની બેન રડી પડી. એટલે મોટી બેન કોલેજમાં પ્રોફેસર હતી, સંસ્કારી પરિવાર તો હતો જ, ભણતર હતું અને પ્રોફેસરને ડાહી, દીકરી હતી મોટી, એને ખૂબ આશ્વાસન આપ્યું, પીઠ પાછળ હાથ ફેર્યો, એના પોતાના હાથેથી આંસુ લૂછ્યા, આશ્વાસન આપ્યું, હળવી થોડી કરી, હશે હશે બચકારી, થોડી સ્વસ્થ થઈ સાંભળી, પછી એને કીધું કે નાની હા ચાલ તૈયાર થઈ જા, હવે જોજો, વાહ ચાલ તૈયાર થઈ જા, જે ઈલાજ થાય છે ભાઈ, ક્યાંક જ આવા ઈલાજ મળતા હોય છે અને ઈલાજને પકડનારા કોઈક જ હોય છે, હા ચાલ તૈયાર થઈ છે, ક્યાં જાઉં છું, હું જ્યાં જાઉં ત્યારે તારે આવવાનું છે,
ચાલ તૈયાર થઈ જાઓ. નાની બેનને તૈયાર કરી, પોતે પણ તૈયાર થયા, ચાલ નીકળ્યા. ગામમાં રાધાકૃષ્ણનું નાનકડું મંદિર, રાધાકૃષ્ણને મંદિરે લઈ ગઈ મોટી બેન, મૂર્તિની સામે નાની બેનને પોતે બેઠા, ધરા એને દર્શન કર્યા. મોટી બેનને વૈષ્ણવી સંસ્કારો આખા પરિવારમાં હશે અને હશે, એટલે થોડી ઘણી માળા જપજે, શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મનમ જાપ કર્યા હશે, જે આવડતી છે સ્તુતિ. દીકરીઓને છે જે ગીત ગાવું એ તો એનો જન્મનો સ્વભાવ હોય છે, એકાદ સ્તુતિનું ગીત ગાયું છે, ભણેલી બાઈ એટલે સારી રીતે બધી રીતે ગાયું છે. સ્તુતિ થઈ પછી ઓલી નાની બેનને કહે છે, સાંભળ બેન, સંસાર છે ને એ દુઃખનો જ ભારો છે. કોને ક્યાંથી દુઃખ આવે એ કાંઈ કહી શકાતું નથી. હા પણ જો બેન, ચારેય બાજુ અંધકાર ફેલાઈ જાય અને આપણો કોઈ સહારો ન રહે, આપણી જીવનની નૌકા હલકડોલક થઈ જાય, ત્યારે જો આપણે આધાર લેવો હોય તો કા કૃષ્ણ સિવાય આપણો કોઈ નથી. તું આમનામ દુઃખને સહીને મરી જઈશ. રાધાકૃષ્ણને શરણે વહી જા, લે આ ગીતા, આ વાંચજે, લે આ માળા, આ માળા કરજે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જપ કરજે. જો દુઃખને ગાવાની જરૂર નથી, તારે ગાવું જ હોય તો કૃષ્ણની આગળ ગાજે. મારી આગળ પણ નહીં, માવતર આગળ પણ નહીં, પાડોશી આગળ પણ નહીં, હસબન્ડ પતિ આગળ પણ નહીં, કોઈની આગળ નહીં. રોવું હોય આની આગળ રોજે. બેન શીખવાડે છે, જોજો, ધર્મ ગુરુઓ પાછળ રહી જાય, પાછળ રહી જાય, સાધુઓ પાછળ રહી જાય, એ બેન શીખવાડે. એ બેન સત્સંગમાંથી શીખીએ છે. રોવું હોય તો કૃષ્ણ પાસે, રાધા કૃષ્ણ પાસે રડજે. આ એક મૂર્તિ લેતી જા, પધરાવજે, કરો ગીતા વાંચે, માળા કરજે, રડવું હોય તેની પાસે રડજે, કેવું હોય તો એને કહેજે. અને તું શું કામ ભાર ઉપાડે છે એનું સોંપીને શરણાર્થી થઈ જા. એને આખા બ્રહ્માંડો અનંત બ્રહ્માંડોને સાચવવાનો હોય છે, એની એને જરાય ભાર નથી લાગતો, નફરત નથી થતી, તો તું એક એને શરણે આવીશ તો તને સાચવવામાં કઈ કહાળાર કરશે. આ સાંભળતી ગઈ અને જાણે કેમ આપણે કોઈ આખા કાદોથી ખરડાયેલા હોય અને માથે પાણીનો ઘડો ભરી નાખે અને જેમ કાદો ધીમે 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 શરીર ઉપરથી નીચે ઉતરી જાય, એમ એનો આખી દિવસો સુધીનો જે પરિતાપ સંતાપ આમ ધોવાઈ ગયો. દીકરી એકદમ સ્વસ્થ થઈ ગઈ, ચહેરા ઉપર આમ લાઈટ આવી ગઈ અને હળવી ફૂલ જેવી થઈ ગઈ, ફૂલખણી જેવી. મોટી બેનને જાણ્યું શબ્દો અસર કરી ગયા છે. મોઢા પર જેને મુસ્કાન નહોતી એ હસી ગઈ. વાત સાચી છે બેન, નાના હતા ને ભેળા હતા ને જે એને હસી ખુશીનો અવાજ સાંભળ્યો હતો એ ફરીથી પાછો જોયો ને સાંભળ્યો. લ્યો મોટી બેન ઊભી થાય પહેલાં નાની બેન ઊભી થઈ ગઈ. ના બેન, મને ઈલાજ મળી ગયો છે. બસ ત્યાં પીઠ ઉપર હાથ ફેર્યો, લ્યો જાઓ કાલે જ સાસરે જાઓ. પોતે તૈયાર થઈને સાસરે નીકળી ગઈ. મા બાપને પગે લાગે, મોટી બેનને મળી નીકળી. મા બાપને ચિંતા થાય એટલે મોટી બેને કીધું ચિંતા કરવાની જરૂર નથી, હું એને મળી છે, બધું સમજાયું છે, ભગવાન સારું કરશે. સારું સારું, માવતર ખુશ થાય. દીકરી આવી સાસરે, હવે જોજો એણે કીધું એનાથી હજાર ગણું તો એણે અપનાવી લીધું. ભાઈ એની વાત છે, આપણે તો કઈ કઈ થાકી જાય તો આપણે અપનાવતા નથી. શું એને અપનાવ્યું? બસ કૃષ્ણનું ભજન કરે છે, મૂર્તિ પધરાવી છે, ગીતાજી પધરાવી છે, માળા મૂકી છે, નાનકડું મંદિર કરી લીધું પોતાની મેળે. બસ ઘરકામ તો જે કરતી હતી એવી જ રીતે કરે છે, છોકરાને ઉછેરે છે, લાલન પાલન કરે છે, રસોઈ પકાવે છે, બધાની જે કંઈ સેવા બરદાસ પ્રેમથી કરે છે. ઓલા લોકો સંભળજો, ગાળો દે, મારે, લાકડીથી મારે, વેલણથી મારે, પાટુઓથી મારે, ગડદાથી મારે, સાડીઓ ખેંચે, ગાળો કીડા પડે એવી બોલે, ગમે તે કરે, એના ચહેરાની એક રેખા ફરે નહીં, જાણે સાંભળતી જ નથી, કાન જ બંધ કરી દીધા એ બાબતના. પેલા લોકો ત્રાસ આપે અને અંદરથી
શ્રી કૃષ્ણ શરણમમાં. ચહેરા ઉપર પરમ આનંદ, જાણે કઈ કાન ઉપર આવતું જ નથી. વિચાર કરો, એને કેવું નક્કી કરી લીધું. એને કીધું તું ને કે જે કેવું કૃષ્ણને કીજે, બીજે એની આગળ કોઈને આંસુ નહીં પાડતા. કોઈ બહુ સરસ કીધું છે ને કે તમારે કોઈને લાગણીઓ તમારી હોય તો એના માટે આંસુઓનો સહારો ન લ્યો, અને તમારે ક્રોધ આવ્યો હોય તો ક્રોધ માટે શબ્દોનો સહારો ન લ્યો, તો તમે જીવનમાં સુખી થઈ જશો. ત્યારે આપણે ઉલટું કરીએ છીએ ને, આપણે જેની તેની પાસે આંસુઓનો સહારો લઈએ છીએ લાગણી વાળા કરવા માટે, સહાનુભૂતિ મેળવવા માટે, અને ક્રોધમાં શબ્દોનો સહારો લઈએ છીએ. એ બંને વસ્તુઓ હું તો આમ નથી કેતો ઘણી વાર, પણ છતાંય એમ થયો કે ક્રોધ કરવો જ હોય ને તો ઠાકોરજી સામે કરવા જેવો ખરો. લડીએ તો કોણ યારે લડીએ, એમ એ બાને એની આરે વાતચીત તો થાય છે, એ બાને એની આરે સ્તુતિ તો થાય છે, એ બાને એનું નામ તો યાદ આવે છે, એ બાને એનું ત્રણ છોગલું તો દેખાય છે. ક્રોધ કરીને કેવું આપણે મુગ્ધા ગોપી હઈશું, ને શું વાંધો. જેવા છે એવા ઉપયોગ કરતા આવડવો જોઈએ. આપણે કડવી મહેંદી છીએ ને કે જેમાં કઈ ફળ ના આવે, કઈ ન હોય, એને જે ફળ આવે કોઈ પક્ષીઓ ન, કડવી મહેંદી છે ને એનો કોઈ ઉપયોગ ન થાય, કાંઈ ન થાય, પણ એને ગોઠવાઈ જવું જોઈએ. ગુલાબનો બગીચો છે ને, એની વાઢ થઈ જવાય, કામ થઈ જાય, બોલો, એને એનું સ્થાન ખોલી લેવું જોઈએ. બસ આપણે કઈ ગુલાબનો મોગરો થઈને કઈ ઠાકોરજીના કંઠમાં હાર ના આવીએ, પણ હાર થઈને જે પડ્યા હોય એની વાઢ તો થઈ શકીએ ને. એટલે ક્રોધ કરીને બીજે ધનોત પનોત કરી એ જવા દો, પણ સત્સંગનું સારું થતું હોય ત્યાં તો ક્રોધનો ઉપયોગ થાય ને. આપણા દુશ્મન, આપણા શત્રુ, અંતર શત્રુ, એની સામે તો ક્રોધ થાય જ ને. સત્સંગનું હીણું કરતા હોય એના કરતા ત્યાં તો ક્રોધ થાય ને. વાડ થઈ એ ક્રોધ ઉપયોગી છે. કોઈ કે તો કઈ અહીંયા આવીને મંદિરમાં તોડફોડ મોડો કરે, આપણે કરો કરો વાંધો નહીં, એમ થાય, અરે થાય, હા ઠાકોરજીનું મંદિર છે ને શું મીંડી પીડ્યો છે, એ ક્રોધ વાડ થઈ ગઈ કહેવાય. બાકી ઘરે તમે કરો એ વાડ ન થઈ ગઈ, બાથરૂમમાં બધું ઢોળી ફોડી નાખ્યો હોય, બલ્બ તોડી નાખ્યો હોય, એ ભૂતકાળ થઈ ગયો. પછી કે કોણ આંધળો મરી ગયો, તો એ બધા ડખા થવાનો પરિણામ છે. બધું ન્યાય ડોલર મોગરો થવાઈ ગયો, એ ઘરમાં વાડ થવા ના ગયો. બસ આ લોકો મારે પીટે ગમે તે કરે, કોઈ ભાવ નહીં, ચહેરા ઉપર કોઈ રેખા બદલે નહીં, અંદરથી પરમ પ્રસન્નતા, પ્રસન્નતા જણાવવાના જ. કૃષ્ણનું ભજન કરે, નવરી પડે ગીતા વાંચે, કૃષ્ણની પાસે ભજન કરે, શ્રી કૃષ્ણ શરણ. અને આવી પરિસ્થિતિમાં જે અંતર્મુખી થાય એ બીજી રીતે ન થાય. હવે એક જ આધાર્યો ને, નવ કે કાગ કે ગતિ ભાઈ મોરી, જહા દેખું તહા જલની દીખા, મેરે તો તું પ્રભુ એ કહી એ આધા. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. ભજન કર, ઘર કામ કરતા કરતા ચાર થી પાંચ કલાક ભજન કરે, ડૂબી ગઈ ભાઈ, બસ પરિવારો હેરાન કરી રાખે છે. પણ ભાઈ વાતને જાતા કઈ, સમયને જાતા કઈ વાર લાગે છે. જોજો ભાઈ, ભજન કર્યું ને શું થયું. ભગવાન ભગવાન છે, એની ઘંટી ઝીમું દળે છે પણ બારીક દળે છે. સાસુ સસરા ને ખૂબ હેરાન પરેશાન કરતા હતા, એને એવો રોગ લાગુ પડ્યો બે ને એક સાથે, આવડા આવડા જીવડા પડ્યા, એક એક ઇંચના, એક એક ઇંચના જીવડા પડ્યા, ને બે ની પથારીઓ આમ રાખી ઓસરીમાં, અને કાળી ચીસો પાડે અને દુર્ગંધ મારે નાક ફાડી નાખી, મોત માગે કરગરે પણ મોત મળે નહીં, સંતાપ આપ્યો છે. બાવળ વાવ્યા પછી કેસર કેરી નીકળે નહીં, ડુંગળીનો દડો વાવ્યા પછી, એનો બીજ વાવ્યા પછી, એના ઉપર કઈ હાફૂસ કેરી ન લાગે. હવે ચીસો પાડે છે, ભયંકર બીમારી, લાંબી બીમારી ભોગવી, ત્રાસ ભોગવી ભોગવી મરી ગયા. નણંદ બહુ પરેશાન કરતી હતી, નણંદ પરણીને ગઈ, એને એવો ધણી મળ્યો
જીવતા એને નરક દેખાડી દીધું. એ તો આ પૃથ્વી ગોળ છે, ગોળમાં તો એવું હોય ને જે ફરીને આપણી પાસે આવે, ગોળમાં તો એવું જ છે ને. આ તમે નથી કોલંબસ નો સિદ્ધાંત, એને કે આ ત્યાં માણ શરૂ કરીએ તો આપણે અહીંયા મૂળ જગ્યાએ ઉભા રહીએ એટલે આપણે હિન્દુસ્તાન શોધી લઈશું. આ બરાબર છે, મળી જાય. પૃથ્વી ગોળ છે. ડોંગરેજી મહારાજ કહેતા કે ગુફાઓ હોય, કોઈ દિવાલ હોય, બાકી દિવાલ હોય તમે બોલો જ પડઘો પડે, બરાબર છે ને. પછી આપણે ત્યાં ભણવા જતા ને કોઈ વચ્ચે દિવાલો આવતી ને એવું આવતું કાંઈ નહીં, તો સ્મશાનનું તો દિવાલ આવે જ. પછી છોકરાઓ ડાપણી આવે ને તાળી પાડે, હામી તાળી આવે, પણ ઘણા અપલખણી આવે ને આવડી બોલે. આવડી ગાળ બોલે તો એને સામી ગાળ આવે, જો તોય ઓલો મૂર્ખ સમજતો નથી, એને એને ગાળ દે છે, સામેથી આવે છે. અને કોઈ હરે રામ તો સામેથી હરે રામ આવે છે. ઘણા ઘણા તમે જોજો, ટેવ ટેવમાં હોય, કાંઈ તમે ધક્કો મારી દો, કાંઈ થઈ જાય, હે તારું ભલું થાય એમ બોલે, હે તારું રામ સારું કરે, આવી ટેવ હોય. કાંઈ ન હોય તો કે હા એ રામ કયો, એ તો આમ થઈ ગયું, વરસાદ બહુ પડ્યો, તણાઈ ગયા, એમ તો રામ કયો, આવી ટેવ પડી જતી હોય છે. અને ઘણાને ગાળની ટેવ હોય. નણંદ ગઈ, એને આવું થઈ ગયું, દિયર અને દેરાણી હતા, નોખા થયા, નોખા થયા, ધંધાનો બહુ ગુમાન હતો, ધંધો થઈ ગયો ચોપટ, ભીખ માગીને ખાવાના વારા આવ્યા, અને કાંઈ શરીર ઉપર કપડું ન રહ્યું, ભિખારી હાડો હોય એવી દશા થઈ ગઈ. મા બાપ મરી ગયા, ભાઈ ને ભાભી વ્યા ગયા, બેન વતી વહી ગઈ, કોણ રહ્યો? એક પતિ રહ્યો, એક દીકરો રહ્યો, અને આ તો ભજનમાં ડૂબી ગઈ છે. પણ જે દીથી એ આવી, તે દિવસથી એના પતિ સાથેનો સંબંધ પૂરો કરી દીધો હતો. મારો પતિ ગણો, મા ગણો, બાપ ગણો, દેવ ગણો, ઈષ્ટ ગણો, કૃષ્ણ છે, બીજો હું કોઈ દુનિયામાં કોઈને ઓળખતી નથી. નખશિક પવિત્ર રહીને ભજન કર્યું ભાઈ, વિષયોની વાંછના નીકળી ગઈ ભજન કરતા કરતા. આ વાત કરતા કરતા, આ થતા થતા 7 વર્ષ નીકળી ગયા. 7 વર્ષમાં એટલું થયું. અને ભાઈ ભજન કરે 7 વર્ષ, ઠેકાણ પડી ગયું બધું. વાતમાં 7 વર્ષ નીકળી ગયા. હવે એના ધણીને કોઈ રહ્યું નહીં, પોતે જ એકલો પડી ગયો. એક દિવસની વાત છે, પોતાની પતિ એકલી, પત્ની એકલી છે, હવે પોતે એકલો થયો છે. થોડીક સાંસારિક કામુક ભાવથી આજે 7 વર્ષે હવે એને કંઈક સહાનુભૂતિની ભૂખ લાગી છે, કે રામ જાણે એના પત્નીને સાંસારિક પતિ ભાવે આમ હાથથી સ્પર્શ કરવા ગયો, પણ જ્યારે ઇલેક્ટ્રિકનો શોક લાગે મોટી લાઇનનો, એમ શોક લાગ્યો ને 3 ફૂટ ઉછળી પાછો પડ્યો. એક માણસ, મરદ માણસ પાછો પડી ગયો. આ શું બોલી જાગી ગઈ. એને કહી દીધું, આજ પછી સાંભળી લ્યો, મને કોઈ દિવસ સ્પર્શ કરતા નહીં, જો સ્પર્શ કરશો તો જીવ ખોઈ બેસશો, મને હવે સંસારનો કૃષ્ણની કૃપાથી કોઈ રસ રહ્યો નથી, કોઈ અંશ રહ્યો નથી, હું તો કૃષ્ણ મારો જે ગણો તે સર્વસ્વ છે, કર તમારું છે, હું તો કૃષ્ણનું ભજન કરવા માટે અહીં રહી છું, ભજન કરું છું, આ ઘર એ મારું વૃંદાવન છે અને કૃષ્ણ એ મારો સર્વસ્વ છે, આજ પછી રહેવું હોય તો શાંતિથી રહેજો, નહીં તો જીવ ખોઈ જશો. પતિ ગમ ખાઈ ગયો, જોઈ રહ્યો કે આ માણ બાઈ કંઈક બીજી જ છે. એને પણ ગુણ થયો કે અમારે ઘેરે જાણે મીરાનો અવતાર જોઈ લો, નહોતો હાથ જોડવા, હાથ જોડાઈ ગયા, પગે લાગી ગયો હશે, અને દેવી માનીને પૂજાય, પણ આને બીજી છંછેડાય નહીં. મારા ભાગ્ય છે કે હું ઉધર્યો અને મારી પત્ની આ કક્ષાએ પહોંચી. આજે આ વાતને 10 વર્ષ થાય છે, પણ એ ગામ નામ ઠામ આપવાની સખત બંધી છે. આજે પણ એ દીકરી ભજન કરે છે, ઘરમાં વૃંદાવન માનીને કૃષ્ણને ભજે છે, આજે પણ બેઠી છે, પણ એના કોઈ પ્રોપેગંડા નથી, જાહેરાત કરો એમ સખત મનાય છે. પણ મીરાનો અવતાર જોઈ લ્યો, તમે સ્પર્શ કરો તો તમને કંઈક અનુભૂતિ થાય, પણ કોઈ અડે નહીં. એક મહિલા
કૌટુંબિક પરિસ્થિતિ અને કૃષ્ણનું શરણ આ લોકમાં માયાના જાળમાંથી ક્યાંને ક્યાં પહોંચી જાય છે. એટલે અનેક જાતની વિપત્તિઓ આવે, સંકટો આવે છે. કઈ કઈનો સાર એવો છે કે હરિનું ભજન કરવું. આપણને તો ભાઈ સેજે સેજે આ બધું મળ્યું છે. ભગવાન મળ્યા, સ્વામિનારાયણ, આવા મોટા સંતો મળ્યા, જોગી સ્વામી જેવા, શાસ્ત્રી મહારાજ જેવા, પુરાણી સ્વામી જેવા, એ બધા સંતો મળ્યા. આપણને આવા વચનામૃત જેવા ગ્રંથ મળ્યા, શિક્ષાભદ્રી જેવો સદગ્રંથ મળ્યો, ભગવાનનો નામ જપનો મહિમા સમજાવવા માટે સત્સંગમાં દિન પ્રતિદિન વાતો થાય છે. હવે જો આપણે આળસ કરીએ તો આપણે મૂર્ખા કહેવાય. માટે ભગવાનનું નામ કલયુગમાં સરળ છે, સર્વ રીતે આપણું સુખકર છે, આપણે સર્વ રીતે આપણી રક્ષા કરે છે, અને આખરે ભગવાન પોતાનો માનીને આપણો સ્વીકાર કરે છે. આવી સરસ મજાની નામની મહિમા છે. હજી થોડીક વાત બાકી છે, પણ આજે નહીં, પછી. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો. તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.